नमस्कार विद्यार्थी मित्रों, हूँ दर्शन रावल वर्ल्ड इन बॉक्स एकेडमी वती आप सर्वे नु हार्दिक स्वागत करू छूं। प्री ऑनलाइन बेच जे आपणे शुरू करी छे, जेनो टार्गेट रहेलो छे के आगामी समय में जे पोलीस भर्ती आवी रही छे, पीएसआई एएसआई कॉन्स्टेबल अने अन्य क्लास 3 नी परीक्षा आवी रही छे अने दूर सुदूरना गामडाओना विद्यार्थी सुधी पहोंचवा माटे जे अमे सीरीज स्टार्ट करी छे। डेली रात्रे 9 कलाके अलग अलग विषयनो टाइम टेबल मुजबनो लेक्चर अमे मूकी रह्या छीए અને ઘણા વિદ્યાર્થીઓનો નિયમિતપણે લાભ લઈ રહ્યા છે। તમે માની લો કે નવા વિદ્યાર્થી હો અમારા માટે અને તમારે આ ડેઈલી બેઝિસ ઉપર લેક્ચરને જોવો હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી દો, તમને ડેઈલી નોટિફિકેશન મળી જશે। તો આ સિરીઝને આપણે લાંબા સમય સુધી શરૂ રાખવી છે અને તમારા સુધી અમારે સારો કન્ટેન્ટ પહોંચાડવો છે। બંધારણ વિષય અંતર્ગત આ ત્રીજો મિત્રો લેક્ચર રહેલો છે અને આની અગાઉ બે ઓલરેડી લેક્ચર લેવાઈ ચૂકેલા છે। તો તમે માનો કે આ પહેલી વખત વિડીયો જોતા હો તો તમારે અગાઉના બે લેક્ચર જોવા પડશે અને વર્લ્ડ ઇન બોક્સની જે ચેનલ રહેલી છે એમાં સ્પેશિયલી એક પ્લેલિસ્ટ બનાવેલું છે જેમાં ફ્રી ઓનલાઈન બેચ ઉપર જશો તો અત્યાર સુધીના તમામ વિડીયો તમને મળી રહેશે અને જે કંઈ ભણાવવામાં આવે એનું મટીરિયલ મતલબ કે જે બોર્ડવર્ક હશે અથવા તો પીપીટી હશે એ ટેલિગ્રામની જે ચેનલ રહેલી છે વર્લ્ડ ઇન બોક્સની એમાં ડેઇલી મૂકવામાં આવે છે। અત્યારે તલાટી માટે પૂરા જોશથી તૈયારી શરૂ હશે, ઘણા વિદ્યાર્થીઓ મતલબ ઘણા ટાઈમથી તૈયારી કરી રહ્યા છે, એ વિદ્યાર્થીઓ અત્યારે એકદમ ઝડપથી રિવિઝન કરી રહ્યા હશે અને ઘણા ફ્રેશર વિદ્યાર્થીઓ પણ એવા છે કે જેમ આ તલાટી દેવાના છે, મતલબ અત્યાર સુધી સિરિયસલી તૈયારી નથી કરી પણ તેમ છતાં એક્સપિરિયન્સ કરવા માટે દેવાના છે। તો તમામ વિદ્યાર્થીઓની તૈયારી ખૂબ સારી ચાલતી હશે, કોમેન્ટના માધ્યમથી મને જણાવો કે તમારી તૈયારી કેવી ચાલી રહી છે। અત્યારે જે આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં ઘણા વિદ્યાર્થીઓ તલાટીની એક્ઝામ પછી ખૂબ બહોળી માત્રામાં લાભ લેવાના છે, અમને ઘણા પર્સનલી મેસેજ પણ આવ્યા કે સાહેબ તલાટીની એક્ઝામ જાય ત્યાર પછી અમે ચોક્કસપણે નિયમિત જોડાઈ જશું, અત્યારે અમે એકદમ ઝડપથી રિવિઝન કરી રહ્યા છીએ। તો તમે જે તૈયારી અત્યારે કરી રહ્યા છો તમારી તૈયારી કેવી છે એક વખત અમને જણાવી દો, અમને પણ મજા આવે, તમારી તૈયારી જો સારી ચાલતી હશે તો અમને એક ઉત્સાહ મળશે। હવે આપણે જે અત્યાર સુધી બે લેક્ચર બંધારણના લીધા એમાં બંધારણ સભાની રચના અને બંધારણ સભાની કામગીરી ઉપર આપણે ચર્ચા કરેલી હતી, આ લેક્ચરમાં બંધારણ સભાની કામગીરી આપણી કમ્પ્લીટ થશે અને ત્યાર પછી આમુખનો અભ્યાસ આપણે આ લેક્ચરની અંદર કરવાના છીએ। તો આ લેક્ચરમાં આપણે જે આમુખનો અભ્યાસ કરશું એકદમ ડિટેલની અંદર અભ્યાસ કરશું અને સાથે અત્યાર સુધીની ક્લાસ 3ની પરીક્ષા તમે લ્યો, સુપર ક્લાસ 3ની લ્યો કે 1-2ની પરીક્ષા લ્યો, લગભગ 87-88 જેટલા પ્રશ્નો એકમાત્ર આમુખમાંથી પૂછવામાં આવેલા છે। તો આ જે આમુખ છે એનો અભ્યાસ આ લેક્ચરની અંદર આપણે કરવાના છીએ, તો છેક સુધી વિડીયોની અંદર જોડાઈ રહેજો અને તમે સરસ મજાની નોટ તૈયાર કરો અને આ લેક્ચર નોટ તમારી જે તૈયાર થશે એ તમને છેક સુધી સરસ રીતે કામ લાગશે। આપણે લાસ્ટ લેક્ચરમાં એ ભણી ગયા કે બંધારણ સભાની કામગીરી સરસ રીતે કરવા માટે થઈ અલગ અલગ 22 પ્રકારની સમિતિઓની રચના કરેલી, જેમાંથી 8 મુખ્ય સમિતિ હતી અને 14 જેટલી ગૌણ સમિતિઓ હતી અને 8 મુખ્ય સમિતિમાં સૌથી અગત્યની જે સમિતિ હતી એ હતી મુસદ્દા સમિતિ, જેને આપણે ડ્રાફ્ટિંગ કમિટી કીધું, જેને પ્રારૂપ સમિતિ કીધી, જેને ખરડા સમિતિ કીધી અને જેની આપણે ચર્ચા ગયા લેક્ચરમાં કરી ગયા હતા કે એના અધ્યક્ષ હતા ડોક્ટર બી આર આંબેડકર, એના અધ્યક્ષ હતા ડોક્ટર બી આર આંબેડકર કે જેનો જન્મ 14 એપ્રિલ 1891ના દિવસે થયેલો હતો। આજે 14 એપ્રિલ નો દિવસ છે એને રાષ્ટ્રીય જળ દિવસ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે, રાષ્ટ્રીય જળ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ। તો વર્ષ 2015થી નરેન્દ્ર મોદીની સરકારે 14 એપ્રિલને રાષ્ટ્રીય જળ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી। ડોક્ટર બી આર આંબેડકર આગળ જતા દેશના સૌ પ્રથમ કાયદા મંત્રી પણ બન્યા અને મુસદ્દા સમિતિના તેઓ અધ્યક્ષ પણ રહેલા, અધ્યક્ષ સહિત અન્ય જે સભ્યો રહેલા હતા એના નામ આપણે યાદ રાખવા જરૂરી છે, પરીક્ષામાં આપણને પૂછાઈ શકે। હવે આ જે મુસદ્દા સમિતિ હતી એની કામગીરી હતી અલગ અલગ 60 દેશના બંધારણનો અભ્યાસ કરવો અને એમાંથી ભારતમાં જે સૂટ થઈ શકે, ભારતમાં જે લાગુ કરી શકાય એવી બાબતો હોય એને લેવાની અને એસએન મુખર્જી નામના એક વ્યક્તિ હતા જેને ચીફ ડ્રાફ્ટમેન તરીકે આપણે ઓળખીએ છીએ, આ એસએન મુખર્જીએ અનુચ્છેદના શબ્દો આપણા માટે તૈયાર કર્યા। તો ઘટના એ હતી એ મુસદ્દા સમિતિએ જે મુસદ્દો તૈયાર કર્યો એને સૌથી પહેલી વખત ફેબ્રુઆરી 1948ની અંદર રજૂ કર્યો, ફેબ્રુઆરી 1948માં પહેલી વખત એને રજૂ કર્યો અને દેશની જનતા માટે એ મુસદ્દાને ખુલ્લો મૂકેલો। ત્યાર પછી 8 મહિના જેટલો સમય આપેલો દેશની જનતાને, ફેબ્રુઆરીથી લઈ અને ઓક્ટોબર 1948 સુધી દેશની જનતા માટે આ મુસદ્દો ઓપન હતો કે તમને યોગ્ય લાગે એવા સજેશન્સ તમે આપી શકો
અને અલગ અલગ લગભગ 7000 થી વધારે સજેશન્સ આવ્યા, જેના આધારે નવેમ્બર મહિનાની અંદર એક બીજો મુસદ્દો તૈયાર થાય છે અને ત્યાર પછી એનું રીડિંગ સ્ટાર્ટ કરે છે. તમને ખ્યાલ હશે કે કોઈ પણ બિલ હોય એને પસાર કરવા માટે 3 વાંચનમાંથી પસાર થવું જરૂરી છે. પહેલા વાંચનની અંદર ઉદ્દેશ હોય, બીજા વાંચનમાં ચર્ચા વિચારણા હોય અને ત્યાર પછી ત્રીજા વાંચનની અંદર બહુમતી લેવાની હોય, મતદાન કરવાનું હોય. તો આ જે મુસદ્દો ડ્રાફ્ટિંગ કમિટીએ તૈયાર કર્યો એને નવેમ્બર 1949 ની અંદર, એટલે કે જો આપણે વાત કરીએ 14 નવેમ્બર 1949 ના દિવસે ત્રીજા વાંચનની અંદર લેવામાં આવ્યો. 14 નવેમ્બર 1949 ના દિવસે, હવે આ દિવસે એને ત્રીજા વાંચનની અંદર લીધો, મતદાન માટે એને રાખવામાં આવ્યો અને ફાઇનલી આ જે બંધારણનો મુસદ્દો રહેલો છે એના ઉપર બંધારણ સભાના સભ્યોએ 26 નવેમ્બર 1949 ના દિવસે બહુમતી આપી. 26 નવેમ્બર 1949 ના દિવસે ભારતીય બંધારણનો મુસદ્દો ફાઇનલાઇઝ થાય છે, એ અધિનિયમિત થાય છે. અધિનિયમિતનો મતલબ થાય બહુમતી સાથે પસાર થવું. અને એ સમયે જ ઐતિહાસિક ક્ષણ હતી કે જે દિવસે ભારતીય બંધારણનો સ્વીકાર થયો એ સમયે 284 જેટલા સભ્યોએ ભાગ લીધો. 284 વ્યક્તિઓએ એ સમયે બંધારણની અંદર સહી કરી. આખો જે બંધારણનો મુસદ્દો મિત્રો રહેલો છે, જે ટોટલ 232 પેજ ધરાવે છે, 232 પેજ જે રહેલા છે એ A4 સાઈઝના નથી, બહુ મોટા ફાફડા જેવા પેજીસ છે. ઓરિજિનલ બંધારણ જે સંસદની લાઇબ્રેરીમાં અત્યારે સુરક્ષિત છે અને એની જાળવણીની જવાબદારી જે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી રહેલી છે, જેની સ્થાપના ડોક્ટર વિક્રમ સારાભાઈએ કરેલી હતી, આ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની જવાબદારી છે કે એના પેજીસ ઉપર કેમિકલનો છંટકાવ કરવો, એમાંથી નિષ્ક્રિય વાયુઓને પસાર કરાવવા. તમને ખ્યાલ હશે કે નિષ્ક્રિય વાયુ એવા હોય છે કે જેમ કોઈ પણ વસ્તુને ફ્રેશ રાખવા મદદ કરે, અથવા તો હેલોજન લેમ્પ જે આવતા હોય છે એમાં પણ નિષ્ક્રિય વાયુનો ઉપયોગ થાય છે. ઘણી વખત આપણે જૂના ચોપડાઓ અથવા તો જૂની પુસ્તિકાઓ અથવા તો ન્યૂઝપેપર કાઢીએ તો એમાંથી એક પ્રકારની ગંધ આવતી હોય, સ્મેલ આવતી હોય અને સાથે એના પેજીસ ખરાબ થઈ ગયા હોય, તરત ફાટી જતા હોય. તે પેજીસ ફાટી ન જાય એટલા માટે કેમિકલનો છંટકાવ કરશે, એમાંથી નિષ્ક્રિય વાયુને પસાર કરાવડાવશે. સામાન્ય રીતે હિલિયમ, નિયોન વગેરેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આ જવાબદારી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની રહેલી છે. ત્યાર પછી ઉત્તરાખંડ ખાતે એક સંસ્થા રહેલી છે, નેશનલ સર્વે ઓફ ઇન્ડિયા. આ નેશનલ સર્વે ઓફ ઇન્ડિયા કરીને જે સંસ્થા છે એમણે ભારતીય બંધારણને એક પુસ્તકનું સ્વરૂપ આપ્યું, મતલબ કે અલગ અલગ પેજીસને જોડી એને બાઇન્ડ કરી એક પુસ્તકનું સ્વરૂપ આપ્યું. નેશનલ સર્વે ઓફ ઇન્ડિયાનો મુખ્ય કામગીરી છે અલગ અલગ પાઠ્યપુસ્તક માટે અથવા તો અલગ અલગ ઉદ્દેશ માટે ભારતીય નકશાઓ તૈયાર કરવા, એ નેશનલ સર્વે ઓફ ઇન્ડિયાનું મુખ્ય કાર્ય રહેલું છે. ત્યાર પછી આજે આખું ઓરિજિનલ બંધારણ જે આપણે કીધું 232 પેજનું છે એ હેન્ડ રિટન છે, કોઈ ટાઈપ થયેલું નથી અને એને લખવાની કામગીરી જે વ્યક્તિએ કરી એ વ્યક્તિનું નામ રહેલું છે પ્રેમ બિહારી રાયઝાદા. આ પ્રેમ બિહારી રાયઝાદા નામના વ્યક્તિએ એને ઇટાલિક શૈલીની અંદર, કેલિગ્રાફીની અંદર આખું બંધારણ ઇંગ્લિશમાં લખેલું છે. વસંત કૃષ્ણ વેદ નામના વ્યક્તિએ હિન્દીમાં આખું બંધારણ તૈયાર કરેલું છે. હવે ઓરિજિનલ બંધારણ જે કેલિગ્રાફીમાં લખવામાં આવ્યું તો પ્રેમ બિહારી રાયઝાદાએ એક પણ રૂપિયો લીધા વિના આખું બંધારણ તૈયાર કર્યું. યાદ રાખો કે આ પ્રોફેશનલ રાઇટર હતા, એ સમય પ્રિન્ટિંગ પ્રેસનો ખાસ ધંધો નહોતો, એ સમય પ્રિન્ટિંગ પ્રેસનો ખાસ ડેવલપમેન્ટ નહોતું. એ સમય કોઈ ઇન્વિટેશન કાર્ડ દેવા હોય, કોઈ કંકોત્રી દેવી હોય તો સ્પેશિયલી કેલિગ્રાફીમાં લખાવડાવતા. તો આમનો વંશ પરંપરાગત એ પ્રકારે ધંધો વ્યવસાય હતો, પ્રોફેશનલ હતું કે એ લખી લખીને પૈસા લેતા, પરંતુ એમણે ભારતીય બંધારણ તૈયાર કરવા માટે એક પણ રૂપિયો લીધો નથી. નંબર બે, દરેક પેજ ઉપર કંઈક ને કંઈક ચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રો દોરવાની કામગીરી બે મહાન ચિત્રકારોએ કરેલી છે. એક વ્યક્તિ જે હતા એનું નામ હતું નંદલાલ બોઝ, એક વ્યક્તિ હતા જેનું નામ હતું નંદલાલ બોઝ અને બીજા વ્યક્તિ હતા બોહરિયા રામ મનોહર સિન્હા. બોહરિયા રામ મનોહર સિન્હા, તો આ બે મહાન ચિત્રકારો હતા જે રવીન્દ્રનાથ ટાગોરની શાંતિનિકેતન હતી એના શિષ્યો હતા, એમના વિદ્યાર્થી હતા, બે મહાન ચિત્રકાર હતા. જોકે એમની સાથે એમની ટીમમાં અન્ય પણ ચિત્રકાર હતા, પણ આ બે મુખ્ય વ્યક્તિઓ હતા. અલગ અલગ પ્રકારના ચિત્ર તૈયાર કર્યા. ચિત્રો શેના હતા? હિમાલયનું ચિત્ર હતું, રણ પ્રદેશનું ચિત્ર હતું, ત્યાર પછી મૌર્ય યુગને લગતું ચિત્ર હતું, ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાન જે ગીતાજીનો બુદ્ધ પાઠ દેતા હોય એને લગતું ચિત્ર હતું, ત્યાર પછી શબરી માતા રામ ભગવાનની રાહ જોતા હોય એનું ચિત્ર હતું, સિંધુ ખીણની સભ્યતાને લગતા ચિત્ર હતા,
ત્યાર પછી નટરાજનું ચિત્ર, અલગ અલગ પ્રકારના ચિત્ર તૈયાર કર્યા અને ભારતીય ઇતિહાસ સાંસ્કૃતિક વારસાને દર્શાવતા એ ચિત્રો તૈયાર કર્યા. તો બે મહાન ચિત્રકાર હતા. હવે આખું જે બંધારણ તૈયાર કરવામાં આવ્યું ત્યાર પછી બંધારણની અંદર જ્યારે ફાઇનલાઇઝ કર્યું ત્યારે ત્યાં સિગ્નેચર કરવાનું ડિસાઇડ કર્યું અને સિગ્નેચર કરનાર વ્યક્તિઓ હતા 284 વ્યક્તિઓ. હવે આપણે આગળ ચર્ચા કરીએ. સૌથી પહેલા તમારે જો લખવાનું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને ત્યાર પછી તમે નોટબુકની અંદર સરસ રીતે આગળ જતા લખી લેજો. તો સ્ક્રીનશોટ પડી ગયો હશે. હવે આપણે આગળ વાત કરીએ કે અહીંયા આગળ જે 284 વ્યક્તિઓએ સાઇન કરી એમાં સૌથી પહેલા બંધારણની અંદર સાઇન કરનાર જે વ્યક્તિ છે એ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સૌથી પહેલા સાઇન કરે છે અને ત્યાર પછી સૌથી અંતે સૌથી છેલ્લે સાઇન કરનાર જે વ્યક્તિ છે એનું નામ છે ફિરોઝ ગાંધી. આ ફિરોઝ ગાંધી જે મૂળ પારસી વ્યક્તિ હતા, ફિરોઝ શાહ જેની સરનેમ હતી અને એ પારસી વ્યક્તિ હતા. કેટલાક એવું કહે છે કે મુસલમાન હતા, એ ખોટી વાત છે. ફિરોઝ શાહ પારસી હતા અને એ વ્યક્તિ છે એમને અને પ્રિયદર્શિની જે ઇન્દિરા ગાંધી છે એ બંને પ્રેમ થયેલો હતો. અને ત્યાર પછી જયારે જવાહરલાલ નહેરુ અડગ થઈ ગયા કે ના મેરેજ તો નહીં થવા દઉં, કેમ કે આંતર ધર્મીય લગ્ન થાય, ઇન્ટરફેથ મેરેજ થાય તો હું લગ્ન તો નહીં થવા દઉં, તો એ સમયે ગાંધીજીએ મધ્યસ્થતા કરી. ગાંધીજી પ્રેમની અંદર ખૂબ માનતા, મતલબ ગાંધીજી છે એ થોડા મોડર્ન તો એ સમયમાં હતા. ગાંધીજી છે એમણે મધ્યસ્થી કરી અને ફિરોઝ શાહ માંથી ફિરોઝ ગાંધી સરનેમ આપી અને ત્યાર પછી બંનેના વાજતે ગાજતે મેરેજ કરાવ્યા. તો ફિરોઝ ગાંધી એ બીજું કશું જ બીજા કોઈ જ નથી પરંતુ ઇન્દિરા ગાંધીના ઘરવાળા હતા. જોકે વાત અલગ છે કે બંને લાંબા ટાઈમ સુધી એકબીજાથી અલગ રહેલા હતા. ઇન્દિરા ગાંધી પોતાના પપ્પાના ઘરે વધારે, મતલબ રીસામણે આપણે કહી શકીએ, વધારે રહેલા હતા. તો આ ફિરોઝ ગાંધી આગળ જતા લોકસભાની અંદર પણ મેમ્બર બને છે. તો સૌથી છેલ્લે સાઇન કરનાર વ્યક્તિ છે. હવે કેટલાક વિદ્યાર્થીઓ વિચારતા હોય છે, મતલબ આટલા ટાઈમથી ભણાવું, ક્યારેક ક્યારેક કોઈ વિદ્યાર્થી મને પર્સનલી રજૂઆત કરી હોય એટલે મને ખ્યાલ છે કે ના છેલ્લે સાઇન કરનાર બીજા કોઈ વ્યક્તિ હતા, પણ ઓરિજિનલ સોફ્ટ કોપી બંધારણની ઇન્ટરનેટમાં અવેલેબલ છે. હા, થોડી ખોજવી પડશે. અને તમે ઓરિજિનલ સોફ્ટ કોપી જો ડાઉનલોડ કરશો તો તમને એમાં સૌથી છેલ્લે સાઇન કરનાર વ્યક્તિ ફિરોઝ ગાંધી દેખાશે અને એનું નામ લખેલું છે. તો આ રીતે ભારતીય બંધારણ 26 નવેમ્બર 1949 ના દિવસે સ્વીકારવામાં આવ્યું અને એટલા માટે 26 નવેમ્બરનો જે દિવસ છે મિત્રો એને 26 નવેમ્બરના દિવસને આપણે શું કહીએ છીએ, તો કે એને કાયદા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ અથવા તો એને આપણે બંધારણ દિવસ તરીકે ઓળખીએ છીએ. આ પ્રકારની શરૂઆત વર્ષ 2015 થી કરવામાં આવી છે કે આને 26 નવેમ્બરને આપણે બંધારણ અથવા કાયદા દિવસ તરીકે ઉજવશું. અને સાથે આપણે એ પણ યાદ રાખવાનું છે કે શ્વેત ક્રાંતિના પ્રણેતા, શ્વેત ક્રાંતિ યાની દૂધનું ઉત્પાદન વધે એના માટે શ્વેત ક્રાંતિ, અને એના પ્રણેતા તરીકે આપણે જે વ્યક્તિને યાદ કરીએ છીએ એનું નામ રહેલું છે વર્ગીસ કુરિયન. આ વર્ગીસ કુરિયન જે રહેલા છે એમની જન્મ તારીખ પણ 26 નવેમ્બર છે અને એટલા માટે 26 નવેમ્બરને રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને ખ્યાલ હશે કે અમૂલની જે સ્થાપના થઈ અને ત્યાર પછી અમૂલનું જે ડેવલપમેન્ટ થયું એમાં આ વ્યક્તિનો ફાળો અદ્વિતીય રહેલો વર્ગીસ કુરિયનનું. અત્યારે જોઈ શકીએ કે ગામડાઓની અંદર ડેરી ઉભી થઈ ગઈ, ત્યાર પછી ગામડાઓનું જે દૂધ હોય એ કલેક્ટ થઈને કોઈ એક જગ્યાએ જમા થાય, મતલબ આખી સાયકલ જે વ્યક્તિ સ્ટાર્ટ કરાવી એ વ્યક્તિ વર્ગીસ કુરિયન હતા. તો રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે પણ 26 નવેમ્બરને ઓળખવામાં આવતો હોય છે. 26 નવેમ્બર 1949ના દિવસે ભારતીય બંધારણનો સ્વીકાર કરી દેવામાં આવ્યો અને એ સમયે બંધારણની કેટલીક જોગવાઈઓ એવી હતી જે જરૂરી હતી લાગુ કરવા માટે, અમલ કરવી જરૂરી હતી એવી જોગવાઈઓને લાગુ કરી દીધી. જેમ કે ચૂંટણી સંબંધી જોગવાઈ હતી, ત્યાર પછી કેટલીક કટોકટી સંબંધી જોગવાઈઓ હતી, કેટલીક કામ ચલાવ જોગવાઈ હતી, આ પ્રકારની જે જોગવાઈ હતી એમને લાગુ કરી દીધી. મતલબ આંશિક રીતે આપણે કહી શકીએ કે 26 નવેમ્બર 1949 થી ભારતીય બંધારણનો અમલ શરૂ થઈ ગયો આંશિક રીતે, પાર્શિયલી. પરંતુ તમને પૂછવામાં આવ્યું કે સંપૂર્ણપણે ભારતીય બંધારણનો અમલ ક્યારથી થાય છે, તો સંપૂર્ણપણે એનો અમલ થાય છે 26 જાન્યુઆરી 1950ના દિવસે, જેને આપણે પ્રજાસત્તાક દિવસ કહીએ છીએ. તમને પૂછવામાં આવ્યું કે ભારતીય બંધારણને અધિનિયમિત ક્યારે કરવામાં આવ્યું, તો આપણે શું કહેશું, અધિનિયમિત કર્યું 26 નવેમ્બરના દિવસે. ક્યારે સ્વીકાર્યું, 26 નવેમ્બરના દિવસે. પરંતુ સંપૂર્ણ અમલ ક્યારથી કરવામાં આવ્યો, 26 જાન્યુઆરી 1950ના દિવસે. તો કેટલાક વ્યક્તિઓ હતા બંધારણ સભાની અંદર કે જેમણે 26 નવેમ્બરના દિવસે એવું કીધું કે તાત્કાલિક બંધારણને લાગુ કરી દો કેમ. પણ કેટલાક વ્યક્તિઓ આપણી જેવા સજ્જન હતા, આપણી જેવા હોશિયાર વ્યક્તિઓ હતા, એમણે કીધું કે ના હમણાં લાગુ નહીં થાય,
આનો સંપૂર્ણ અમલ આપણે ક્યારે કરશું? 26 જાન્યુઆરી 1950 થી કરશું. કેટલાકે પૂછ્યું કેમ લે આપણે આટલા ટાઈમથી કામ કરીએ છીએ, 2 વર્ષ 11 મહિના 18 દિવસનો ટાઈમ લાગ્યો કેમ, અને આપણે શા માટે ભાઈ મતલબ 2 મહિના હજી રાહ જોશું? તમને કહેવામાં આવ્યું કે ભારતીય બંધારણ 26 જાન્યુઆરી 1950 થી એટલે લાગુ થશે કારણ કે એના માટે ઇતિહાસ જવાબદાર છે. અને ઇતિહાસ કઈ રીતે જવાબદાર છે તો આપણે થોડું હળવું એવું ડોક્યુ કરતા આવીએ. 1927-28 ની અંદર સાયમન કમિશન ભારતની અંદર આવે છે. સાયમન કમિશન જે ભારતની અંદર આવે છે સાયમનની અધ્યક્ષતામાં, એ ભારતની અંદર બંધારણની સમીક્ષા કરવા માટે અહીંયા આગળ આવે છે. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાની અંદર કહેવામાં આવ્યું હતું કે આગામી 10 વર્ષની અંદર બંધારણની સમીક્ષા કરવા માટે, 10 વર્ષ પછી સમીક્ષા કરવા માટે એક કમિશનની નિયુક્તિ થશે. પરંતુ આ કમિશન 10 વર્ષની જગ્યાએ વહેલા આવી જાય છે 1927-28માં. સાયમન કમિશનની અંદર જેટલા પણ વ્યક્તિઓ હતા એ બધા અંગ્રેજ ભૂરિયાઓ હતા. તો ભારતીય નેતાઓ અને ભારતીય લોકોએ વિરોધ કર્યો કે ભાઈ તમારે માત્ર ભૂરિયાઓએ જો ડિસાઇડ કરવું હોય કે ભારતનું બંધારણ કેવું હોય તો એક કામ કરો, લંડનમાં બેઠા બેઠા તમે ડિસાઇડ કરી લ્યો ભારતનું બંધારણ કેવું હોય, એ ભારતના નેતાઓને પૂછો, ભારતની નેતાની અધ્યક્ષતામાં તમે કમિશનની નિયુક્તિ કરો તો એનાથી ન્યાય મળશે. અને એના ભાગરૂપે સાયમન ગોબેકના નારા લાગ્યા. હવે એ સાયમન કમિશન જયારે ભારતમાં આવ્યું ત્યારે મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુના ફાધર, ખૂબ એક્ટિવ વ્યક્તિ હતા સ્વતંત્ર સંગ્રામની અંદર, અને એક અંગ્રેજ નેતા હતો જેનું નામ હતું બર્કિન હેડ. આ બર્કિન હેડ છે એમણે જાહેરમાં એવો ટોણો મારેલો, એક ટોન્ટ મારેલો કે ભારતીય નેતાઓ વકીલ બનવા માટે તો લંડન આવે છે, બેરિસ્ટર બનવા માટે તો ઇંગ્લેન્ડ આવે છે, અને તમે એટલા બધા મતલબ જાણકાર થઈ ગયા બંધારણના કાયદાના કે તમે જાતે બંધારણ ઘડી શકો કે? એક વાર ટ્રાય તો કરો, એટલી સહેલી વસ્તુ થોડી છે. તો જયારે મોતીલાલ નહેરુને આ વાતનો ખ્યાલ આવ્યો તો મોતીલાલ નહેરુએ એને પડકાર તરીકે ઝીલી લીધું, અને ત્યાર પછી એક સમિતિની રચના કરી. અને મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં જે સમિતિની રચના કરી એમણે બહુ ઓછા સમયમાં લગભગ 8 મહિનાની અંદર એક રિપોર્ટ તૈયાર કર્યો, જેને ઇતિહાસમાં આપણે નહેરુ રિપોર્ટ તરીકે ઓળખીએ છીએ. આ નહેરુ રિપોર્ટ કે જેને બંધારણની બ્લુ પ્રિન્ટ આપણે કહીએ છીએ, બંધારણની બ્લુ પ્રિન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. આ નહેરુ રિપોર્ટ તૈયાર થયો, બર્કિન હેડના ટેબલ ઉપર આપ્યો અને કીધું કે એ બર્કિન હેડ, તું જે કહેતો હતો કે ભારતીય વ્યક્તિઓ એટલા જાણકાર નથી, ભારતીય વ્યક્તિઓ એટલા સક્ષમ નથી, તો એક વખત એક કામ કરી દે, આ તૈયાર થઈ ગયું, લાગુ તો કરી દે, તે જ ચેલેન્જ આપી હતી. એટલે બર્કિન હેડે કીધું કે મેં ઓફિશિયલી સ્ટેટમેન્ટ નહોતું આપ્યું, મેં સરકાર વતી સ્ટેટમેન્ટ નહોતું આપ્યું, હું તો મજાક કરતો હતો. તો એ સમયે ડિસાઇડ એવું કરવામાં આવ્યું એક અલ્ટિમેટમ આપીએ, અને અલ્ટિમેટમનો મતલબ થાય એક લાસ્ટ ડેટ આપણે આપીએ કે આ તારીખ સુધીમાં જે નહેરુ રિપોર્ટ તૈયાર થયો છે એને તમારે લાગુ કરવાનો છે. તેના ભાગરૂપે એક ડેટ આપવામાં આવે અને એ ડેટ હતી 31 ડિસેમ્બર 1929. તો 31 ડિસેમ્બર 1929 આ એને અલ્ટિમેટમ આપ્યું, આ તારીખ સુધીમાં અંગ્રેજોએ નહેરુ રિપોર્ટને લાગુ કરવાનો હતો અને એ મુજબનું બંધારણ તૈયાર કરવાનું હતું. હવે કોંગ્રેસની સ્થાપના થઈ 1885માં, અને ત્યાર પછી દર વર્ષે અધિવેશન યોજતા, કોઈ જગ્યાએ સંમેલન રાખતા. તો વર્ષ 1929ની અંદર આ સંમેલન કઈ જગ્યાએ યોજાય છે? લાહોરની અંદર સંમેલન યોજાય છે. લાહોર હાલમાં તો પાકિસ્તાનમાં છે, પરંતુ એ સમય તો અખંડ હિન્દુસ્તાનનો એક ભાગ હતું. લાહોરની અંદર રાવી નદીના કિનારે આ યોજાય છે સંમેલન અધિવેશન. દર વર્ષે કોંગ્રેસની અંદર અધ્યક્ષને ચેન્જ કરતા, પ્રમુખને ચેન્જ કરતા. તો એ સમયે જે લાહોરની અંદર અધિવેશન યોજાય છે એમાં જવાહરલાલ નહેરુ છે, જવાહરલાલ નહેરુ એમને બનાવવામાં આવે છે અધ્યક્ષ. તો એમની અધ્યક્ષતાની અંદર આ 1929નું અધિવેશન યોજાય છે. જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં જે કોંગ્રેસનું અધિવેશન યોજાણું, અને 31 ડિસેમ્બર 1929નો દિવસ પૂરો થઈ ગયો, પણ એક ભૂરિયો ન આવ્યો કે ચાલો સમાધાન કરીએ, તમે જે કહો છો રિપોર્ટ આપણે લાગુ કરીએ, એક ભૂરિયો ન આવ્યો. અને આવે ક્યાંથી બોસ? 31ની ઉજવણીમાં પડ્યા હશે, કંઈક પીણ પડ્યા હશે, તો એક ભૂરિયો ના આવ્યો. ફાઇનલી એક ઠરાવ પસાર કરવામાં આવ્યો કે હવે કંઈક નવા જૂની તો દેશમાં કરશું ને, અલ્ટિમેટમ તો કમ્પ્લીટ થઈ ગયું. અને ત્યાર પછી ડિસાઇડ કર્યું, એક ઠરાવ પસાર કરાવ્યો, અને ઠરાવ એ પસાર કરાવ્યો કે આવતા વર્ષે, આવતું વર્ષ એટલે વર્ષ 1930 થઈ ગયું હોય અને આ મહિનો થઈ ગયો હોય જાન્યુઆરી, તો આવતા મહિને જે છેલ્લો રવિવાર આવે એ છેલ્લા રવિવારની પસંદગી કરીએ અને એ દિવસે આપણે પૂર્ણ સ્વરાજની દેશમાં ઉજવણી કરીએ.
તો પૂર્ણ સ્વરાજ અંગેનો ઠરાવ 1929 ના વર્ષમાં લાહોર અધિવેશનમાં જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં પસાર કરવામાં આવ્યો. છેલ્લો રવિવાર એટલા માટે કારણ કે તમામ નોકરિયાત વર્ગ પણ હાજર રહી શકે, વિરોધની અંદર કે કોઈ રેલી અંદર આવી શકે, સભાની અંદર આવી શકે એટલા માટે. અને છેલ્લા રવિવારના દિવસે દિવસ આવતો હતો, તારીખ આવતી હતી 26મી. તો 26 જાન્યુઆરી 1930 ના દિવસે પહેલી વખત દેશની અંદર પૂર્ણ સ્વરાજ દિવસની ઉજવણી કરવામાં આવી. 1929માં ઠરાવ પસાર થયો, 1930માં પહેલી વખત આ ઠરાવ પસાર પહેલી વખત ઉજવણી કરવામાં આવી. દેશભરની અંદર માહોલ એવો બનાવવામાં આવ્યો કે જાણે દેશ આઝાદ થઈ ગયો છે. પતાસા વેચ્યા, રેલીઓ કરી, ત્યાર પછી ધૂન ગાવામાં આવી, ભજનો ગાવામાં આવ્યા અને પતાકડાઓ લગાડવામાં આવ્યા, શણગારવામાં આવ્યું. પહેલી વખત પૂર્ણ સ્વરાજની ઉજવણી કરી છે. દેશ આઝાદ નહોતો થયો, દેશ આઝાદ થાય છે 1947માં, પરંતુ 1930માં પહેલી વખત ઉજવણી કરી નાખી. ત્યાર પછી દર વર્ષે જયારે જયારે 26મી જાન્યુઆરી આવે, જયારે જયારે ત્યારે પૂર્ણ સ્વરાજ દિવસની ઉજવણી કરી 1931માં 32માં 33માં 34માં. અને એટલા માટે જયારે 26 નવેમ્બર 1949 ના દિવસે જયારે ભારતીય બંધારણનો સ્વીકાર કરી દેવામાં આવ્યો, એ સમયે આપણે જો હોશિયાર વ્યક્તિઓ કીધું કે ભાઈ ઉભાઈ રહ્યો, ઇતિહાસમાં આપણે જે દિવસની ઉજવણી કરતા આવ્યા છીએ એ દિવસને ઇતિહાસમાં અમર બનાવી દઈએ અને 26મી જાન્યુઆરી 1950 નો દિવસ પસંદ કરીએ, આગળની જે પેઢી હશે એ ઉજવણી કરશે પ્રજાસત્તાક દિવસ તરીકે અને ઉજવીએ છીએ આજ દિન સુધી. આપણે છેલ્લે 2023 ની અંદર 74મો પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવ્યો. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેહ ફતાહ અલ સીસી હાજર રહ્યા હતા. તો અહીંયા ઘટના એ છે કે પૂર્ણ સ્વરાજની જે માંગ કરવામાં આવેલી હતી એ અહીં આગળ જવાબદાર છે આ અમલ કરવાની તારીખ માટે. તો હવે આ જે બોર્ડ ઉપર લખ્યું છે મિત્રો એને હું ભૂસી નાખું છું અને કોઈ સ્ક્રીનશોટ લેવો હોય તો ઝડપથી તમે સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે સમજવાનું એ છે કે અહીંયા આગળ 26 નવેમ્બર 1949 ના દિવસે સ્વીકાર તો થઈ ગયો, પરંતુ અંતિમ બેઠક તમને પૂછવામાં આવે અહીંયા આગળ પહેલા હું લખી નાખું 26 નવેમ્બર 1949 આ દિવસે સ્વીકાર થઈ ગયો અને અંતિમ બેઠક તમને પૂછવામાં આવે તો 24 જાન્યુઆરી 1950 આ એની અંતિમ બેઠક રહેલી હતી અને ત્યાર પછી સંપૂર્ણ અમલ જે કરવામાં આવ્યો એ 26 જાન્યુઆરી 1950 ના દિવસે, આ દિવસે સંપૂર્ણ અમલ થઈ જાય છે. બીજી એક બાબત એ છે, યાદ કરો બંધારણ સભાની જે પહેલી બેઠક હતી એ કઈ તારીખે હતી? બંધારણ સભાની પહેલી બેઠક હતી 9 ડિસેમ્બર 1946 ના દિવસે. ભારતીય બંધારણનો સ્વીકાર થાય છે 26 નવેમ્બર 1949. એટલે કે આ બે વચ્ચે જે ગેપ મિત્રો રહેલો હતો, આ ગેપ હતો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો ગેપ હતો, જેને આપણે પ્રાઇમરીથી વાંચતા આવીએ છીએ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. મારે તમને જે સમજાવવાનું છે એ છે કે આજે આપણે વાંચીએ છીએ 2 વર્ષ 11 મહિના 18 દિવસ, એ દરેક દિવસ માટે એ લોકોએ મિટિંગ નહોતી યોજી. બંધારણ સભાના ઘડવે દરેક દિવસ માટે બેઠક નહોતી યોજી, પરંતુ આ તારીખ અને આ તારીખ વચ્ચેનો આ ગેપ રહેલો છે, ખાસ યાદ રાખજો, બંને વચ્ચેનું અંતર રહેલું છે. પરંતુ અત્યારે જેમ આપણે જોઈ શકીએ કે સંસદની અંદર એટલે કે લોકસભા અને રાજ્યસભાની અંદર જ્યારે જ્યારે કામગીરી શરૂ કરે એને સત્ર કહેવામાં આવે અને ભારતની અંદર પરંપરા રહેલી છે કે 3 સત્રનું આયોજન થાય છે. ઇંગ્લેન્ડમાં પરંપરા છે માત્ર 1 જ સત્ર, 1 વર્ષ 1 સત્ર, ભારતમાં 3 સત્ર છે. કમ્પલસરી સત્ર 2 હોય છે, પરંતુ પરંપરા અંતર્ગત 3 સત્ર થાય છે, 1 બજેટ સત્ર, 1 ચોમાસું સત્ર અને 1 શિયાળું સત્ર. તો આ જે સત્રનું આયોજન કરે છે એમ બંધારણ ઘડતી વખતે અલગ અલગ 11 સત્રની કામગીરી કરેલી હતી, આ વિગત આપણે યાદ રાખીએ. તો બંધારણ ઘડતરની પ્રક્રિયામાં 11 સત્રની કામગીરી થઈ, 165 બેઠકની કામગીરી કરવામાં આવી. 11 સત્ર તો ખરા, પરંતુ એ દરમિયાન કેટલા દિવસની કામગીરી, કેટલી બેઠકની કામગીરી 165 દિવસની. ત્યાર પછી તમને પૂછવામાં આવે કે જે મુસદ્દા સમિતિ હતી એમણે કેટલી બેઠકની કામગીરી કરેલી હતી? તો આપણે યાદ રાખશું મુસદ્દા સમિતિ 114 બેઠકની કામગીરી કરેલી હતી. અને ત્યાર પછી તમને પૂછવામાં આવે કે બંધારણ સભાએ જે મુસદ્દો હતો, જે ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો, એની ઉપર કેટલા દિવસની કામગીરી કરી? 141 દિવસની કામગીરી કરી હતી. અલગ અલગ પ્રકારના ફેક્ટ્સ છે અને જો કે આ પ્રકારના ફેક્ટ્સ તો ખૂબ ઓછા પૂછાય છે, પણ તેમ છતાં સાંભળ્યા હોય, લખ્યા હોય, ક્યારેક વાંચ્યા હોય તો કામ લખશે. તો 11 સત્રની કામગીરી, 165 દિવસની ઓવરઓલ કામગીરી 11 સત્રની, પરંતુ એમાં તમને પૂછવામાં આવે કે મુસદ્દા સમિતિએ ટોટલ કેટલી બેઠકની કામગીરી કરી? 114.
અને ઓવરઓલ બંધારણ સભાએ મુસદ્દાની ઉપર જે ચર્ચા વિચારણા કરી એમાં જે ફેરફાર કર્યા છે, એમેન્ડમેન્ટ્સ કર્યા, એ કેટલા દિવસની કામગીરી? 141 દિવસની કામગીરી. ત્યાર પછી બંધારણ સભાએ જે કામગીરી કરેલી મિત્રો, એમાં સિમ્બોલ તરીકે હાથીનો સ્વીકાર કરેલો હતો. જેમ અલગ અલગ પાર્ટી હોય અને એને કંઈક સિમ્બોલ હોય, એની જેમ બંધારણ સભાએ હાથી સિમ્બોલનો સ્વીકાર કરેલો હતો. અને કેટલાક જે ટીકાકાર હતા એમણે એ જ કીધું કે આ હાથી જે સિમ્બોલ હતો એની જેમ જ કામગીરી કરી, એકદમ ધીમે ધીમે કામગીરી કરીને 2 વર્ષ 11 મહિના 18 દિવસનો સમય લગાડ્યો. કેટલાકે તો એવું કીધું કે આ ડ્રાફ્ટિંગ કમિટી ખરેખર ડ્રિફ્ટિંગ કમિટી હતી, અને ડ્રિફ્ટિંગનો મતલબ થાય ડ્રિફ્ટ, યાની સમયનો બગાડ કરવો હતો. આ ડ્રાફ્ટિંગ કમિટી થોડી કહેવાય, આ તો ડ્રિફ્ટિંગ કમિટી કહેવાય. અમેરિકા જોયો, અમેરિકા, અમેરિકાનું બંધારણ 4 મહિનામાં તૈયાર થયું કે તમે તો 2 વર્ષ 11 મહિના 18 દિવસ કર્યા. પણ એવા જે સજ્જન પુરુષો હતા, જે વધારે પડતા હોશિયાર હતા, એક પૂર્ણાંક એક દ્વિતીયાંશ હતા, એમને કહેવામાં આવ્યું કે ભાઈ લાવ, અમેરિકાનું બંધારણ જે 4 મહિનામાં તૈયાર થાય છે એને માત્ર 7 કલમ હતી, જ્યારે ભારતીય બંધારણ અધધ, મતલબ ખૂબ લાંબુ અને વિશાળ બંધારણ રહેલું છે. ભારતીય બંધારણ જે એ સમય તૈયાર કરવામાં આવ્યું એમાં ભાગની સંખ્યા એ સમય હતી 22, અનુચ્છેદની સંખ્યા એ સમય હતી 395, અને પરિશિષ્ટની સંખ્યા એ સમય હતી 8. આ મૂળ બંધારણની આપણે ચર્ચા કરીએ છીએ, 1950માં જે લાગુ થયું એની આપણે ચર્ચા કરીએ છીએ. ભાગની સંખ્યા કેટલી હતી? 22. અનુચ્છેદ કેટલા હતા? 395. પરિશિષ્ટ કેટલા હતા? 8. ભાગ તો સમજાય છે, ચેપ્ટર કહેવાય, અનુસદ સમજાય, જેને કલમ કહેવાય, આર્ટિકલ કહેવાય, સેક્શન કહેવાય, જે કહેવું એ કહેવાય. અને આ પરિશિષ્ટ એટલે શું થાય? તો પરિશિષ્ટ એટલે અનુસૂચિ કહેવાય, પરિશિષ્ટ એટલે યાદી કહેવાય. તો જ્યારે જ્યારે કોઈ લિસ્ટ બનાવવાની જરૂર પડી, જ્યારે કોઈ કોષ્ટક બનાવવાની જરૂર પડી, જ્યારે કોઈ ટેબલ બનાવવાની જરૂર પડી, તો એને કહેવામાં આવ્યું પરિશિષ્ટ. જેમ કે આજે હું તમને એક્ઝામ્પલ આપું કે બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે. બંધારણ માન્ય ભાષાઓની સંખ્યા હાલમાં 22 છે. તો 22નું લિસ્ટ તો બનાવવું પડે ને સાહેબ, 22નું લિસ્ટ બને તો એને પરિશિષ્ટ કહેવાય. આજે હું તમને એમ કહું કે દેશની અંદર રાજ્યો કેટલા છે? 28 રાજ્યો. કેન્દ્ર શાસિત કેટલા? 8. એની જે આખી યાદી તૈયાર થાય એને પરિશિષ્ટ કહેવાય. તો પરિશિષ્ટ બીજું કશું જ નથી, યાદી રહેલી હોય છે. આ એ સમયની વાત છે, 1950ની વાત છે. હાલના સમયમાં જો આપણે વાત કરીએ તો 22ની જગ્યાએ ચેપ્ટર થઈ ગયા 25, 395 ની જગ્યાએ કલમની સંખ્યા 470 થી વધારે છે, અને પરિશિષ્ટની સંખ્યા 12 જેટલી રહેલી છે. વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ બંધારણ જેને આપણે કહી શકીએ દેશ તરીકે, એ ભારતનું બંધારણ છે. અધરવાઇઝ તમે જુઓ કે અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જે રહેલું છે, જેનું એક રાજ્ય છે અલબામા, આ જે અલબામા રાજ્ય છે એનું બંધારણ સૌથી મોટામાં મોટું રહેલું છે. અલબામા આ દેશ નથી, અલબામા રાજ્ય છે, અને રાજ્ય તરીકે એનું સૌથી લાંબુ બંધારણ છે. મતલબ ભારતીય બંધારણ કરતા પણ વિશાળ બંધારણ છે, પણ દેશ તરીકે ભારતનું બંધારણ લાંબુ છે. તો એ અમેરિકાનું બંધારણ જે 4 મહિનામાં તૈયાર થયું, 7 કલમ ધરાવતું હતું, અને ભારતનું બંધારણ સૌથી લાંબુ લચક બંધારણ રહેલું હતું. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ HVR અયંગર કરીને જે વ્યક્તિ હતા, એ બંધારણ સભાની અંદર સચિવની ભૂમિકામાં હતા. ટોટલ લગભગ 64 લાખ રૂપિયાનો ખર્ચ એ સમય થયેલો હતો. ત્યાર પછી આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે BN રાવ નામના વ્યક્તિ જે હતા એ બંધારણીય સલાહકારની ભૂમિકામાં હતા. તો આ રીતે ભારતીય બંધારણ આખું તૈયાર થાય છે. આજે બંધારણ તૈયાર થઈ ગયું. 26 જાન્યુઆરી 1950 થી ભારત દેશ પ્રજાસત્તાક બન્યો. અત્યાર સુધી નિયમ શું હતો કે જે ભારતની અંદર સર્વોચ્ચ વ્યક્તિ હતા, ભારતમાં સર્વોચ્ચ જે વ્યક્તિ હતા એને આપણે શું કહેતા હતા? એને આપણે કહેતા હતા ગવર્નર જનરલ. યાદ કરો, આપણે ગયા લેક્ચરમાં વાત કરી ગયા હતા કે જે વાઇસરોય હતા, છેલ્લા વાઇસરોય, એ માઉન્ટબેટન હતા. પ્રથમ ગવર્નર જનરલ આઝાદ ભારતના ગવર્નર જનરલ એ માઉન્ટબેટન હતા. પ્રથમ ભારતીય ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી હતા. આ ચક્રવર્તી રાજગોપાલાચારી છે 1950 સુધી ગવર્નર જનરલ રહ્યા છે. 26 જાન્યુઆરી 1950 ના દિવસે જ્યારે ભારત દેશ પ્રજાસત્તાક બને છે એના બંધારણમાં અમલ થાય છે, એટલે જે શબ્દ હતો ગવર્નર જનરલ, આમાં હજી પેલા ભૂરિયાઓની યાદ આવતી હતી એટલે એને કાઢી નાખ્યો, અને એની જગ્યાએ એક શબ્દ મૂકી દીધો, આપણું કંઈક લાગે એવો કંઈક શબ્દ આપણે આપીએ, રાષ્ટ્રપતિ. અને ચક્રવર્તી રાજગોપાલાચારી છે એમને મદ્રાસની અંદર મુખ્યમંત્રી તરીકે મોકલી દે છે, રાજાજી તરીકે ઓળખાય છે. અને એની જગ્યાએ બંધારણ સભાના જે કાયમી અધ્યક્ષ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, રાજેન્દ્ર પ્રસાદને બનાવી દેવામાં આવે છે કામ ચલાવ રાષ્ટ્રપતિ. તો વર્ષ 1950 ની અંદર એ વ્યક્તિ બની જાય છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, દેશના સૌ પ્રથમ
રાષ્ટ્રપતિ. હવે આપણે ચર્ચા એ કરીએ કે જે ઉદ્દેશ પ્રસ્તાવ હતો જે આગળ જતા આમુખ બની જાય છે, હવે આપણે આમુખનો મિત્રો અભ્યાસ સ્ટાર્ટ કરીએ છીએ. તો આજે ઉદ્દેશ પ્રસ્તાવ જવાહરલાલ નહેરુએ સૌથી પહેલા ક્યારે રજૂ કર્યો હતો? સૌથી પહેલા એમણે રજૂ કર્યો હતો 13 ડિસેમ્બર 1946 ના દિવસે બંધારણ સભામાં રજૂ કર્યો હતો. એ ઉદ્દેશ પ્રસ્તાવ 22 જાન્યુઆરી 1947 ના દિવસે બંધારણ સભાએ સ્વીકાર્યો. હવે આ ઉદ્દેશ પ્રસ્તાવને બંધારણમાં સ્થાન આપીએ કે ના આપીએ એના માટે ડિબેટ થઈ ગઈ. ડિબેટ એ થઈ ગઈ કે ઘર આખું ચણાઈ ગયું, બિલ્ડિંગ આખું કમ્પ્લીટ થઈ ગયું, હવે જે દસ્તાવેજની ફાઇલ હોય કે એક્સ વાય ઝેડ કોઈ ફાઇલ હોય એમાં નકશો મૂકીએ કે ન મૂકીએ. કેટલાક એવું કીધું કે નકશાની ક્યાં જરૂર છે, સામે બિલ્ડિંગ દેખાય છે જોઈ લો, હવે તો નકશાનું શું કામ આવ્યું, ક્યાં ફરી વાર બિલ્ડિંગ બનાવવાની છે. તો કેટલાકે કીધું કે નહીં ભાઈ એવું નહીં ચાલે, નકશાની જરૂર પડશે, આગળ જતા કોઈ ફોલ્ટ ઉભો થશે તો એન્જિનિયર નકશાની માધ્યમથી શોધી શકશે, અને એ જ રીતે એવા કોઈ વ્યક્તિઓ હશે કે જે અહીંયા રૂબરૂ નથી આવી શકતા, માત્ર નકશાની મદદથી ખ્યાલ આવશે કે ઘરનું આર્કિટેક્ચર કેવું હશે, બિલ્ડિંગનું આર્કિટેક્ચર કેવું હશે. તો ડિબેટ થઈ ગઈ અને ફાઇનલી અંતિમ એ ડિસાઇડ કરવામાં આવ્યું કે આ જે ઉદ્દેશ પ્રસ્તાવ છે એને આપણે બંધારણમાં સ્થાન આપીએ. અને એ ઉદ્દેશ પ્રસ્તાવને બંધારણમાં સ્થાન ક્યારે આપવામાં આવ્યું? તો એ ડેટ આપણે યાદ રાખશું 22 જાન્યુઆરી 1950 ના દિવસે. તમને પૂછવામાં આવે કે ભારતીય બંધારણની અંદર સૌથી છેલ્લે સ્વીકારવામાં આવેલી બાબત કઈ છે, તો એને આપણે કહેશું આમુખ, જેને ઇંગ્લિશમાં આપણે કહી શકીએ પ્રિએમ્બલ. તો ઉદ્દેશ પ્રસ્તાવ જે આગળ જતા આમુખ બની જાય છે, અને આ જે આમુખ છે એને આપણે ઇંગ્લિશમાં પ્રિએમ્બલ કહેશું. એ બંને જગ્યાએ ડેટ એક સમાન છે, માત્ર વર્ષની અંદર ફરક છે. તો આ દિવસે બંધારણ સભાના સભ્યોએ સ્વીકાર કર્યો હતો કે હા આ મુજબ આપણે બંધારણ ઘડીએ, અને બંધારણ ઘડાઈ ગયા પછી આ ડેટ ઉપર ડિસાઇડ કર્યું કે આપણે હવે આમુખને બંધારણમાં લખી નાખીએ. જેવું બંધારણ આમ આપણે ખોલીએ એટલે આમુખથી બંધારણ શરૂ થાય છે, પણ સૌથી છેલ્લે સ્વીકાર્યું મતલબ છેલ્લા પેજ ઉપર નથી લખ્યું, બધા ચેપ્ટર તૈયાર થઈ ગયા ત્યાર પછી અમુકને લખવામાં આવ્યું, એમ એનો અર્થ થાય છે. અને ત્યાર પછી આપણે જો વાત કરીએ તો અમેરિકામાંથી પ્રેરણા આપણે લીધેલી છે, અમેરિકામાંથી પ્રેરણા લઈ અમુકને બંધારણમાં સ્થાન આપેલું છે. અમેરિકાના બંધારણની શરૂઆત પ્રિએમ્બલથી થાય છે, અમુખથી થાય છે, તો ભારતનું બંધારણ પણ એનાથી શરૂ થશે. તો આ જે આમુખ મિત્રો રહેલું છે જે અહીંયા આગળ આપણને દેખાય છે એ આપણે અભ્યાસ સ્ટાર્ટ કરીએ. તમે આ આમુખને જો જોશો તો માત્ર એક જ વાક્યનું આ આમુખ બનેલું છે, અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતાંત્રિક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો સંકલ્પ કરીને દેશના તમામ નાગરિકોને સામાજિક આર્થિક રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ ઉપાસની સ્વતંત્રતા તક અને દરજ્જાની સમાનતા અને એ જ રીતે દેશની એકતા અખંડિતતા સુદૃઢ થાય તેવી બંધુત્વની ભાવના વિકસાવવાનો સંકલ્પ કરીને તારીખ 26 નવેમ્બર 1949 ના દિવસે આથી આ બંધારણ સ્વીકારી અધિનિયમિત કરી અમારી જાતને બંધારણ સભા સમક્ષ સમર્પિત કરીએ છીએ. માત્ર એક વાક્ય છે. સર બી એન રાવ નામના વ્યક્તિએ બહુ આરામથી ચા પીતા પીતા આખો ડ્રાફ્ટ તૈયાર કર્યો, જવાહરલાલ નહેરુએ બંધારણ સભામાં રજૂ કર્યો. હવે આ આમુખ વિશે કેટલાક મહાનુભવોએ ઘણી બાબતો કીધેલી છે, અને જેમ કે હું તમને કેટલાક એક બે ઉદાહરણ આપું તો કનૈયાલાલ મુનશીએ કીધેલું કે આ જે આમુખ છે ભારતની રાજકીય જન્મકુંડળી છે, જેમ એક જન્મકુંડળીની મદદથી બાળકનું ભવિષ્ય ખ્યાલ આવે એમ આમુખની મદદથી ખ્યાલ આવશે કે ભારતમાં રાજકીય સફર કેવી રહેશે, કેવા મૂલ્ય હશે, કેવી સરકાર હશે, સરકારના સિદ્ધાંત કેવા હશે, લોકોને કેવી સ્વતંત્રતા મળશે, કેવા ન્યાય ને કેવી સમાનતા રહેશે. તો આપણને ભવિષ્ય વિશે ખ્યાલ આવે છે એવું કનૈયાલાલ મુનશીએ કીધેલું. ઠાકુરદાસ ભાર્ગવ નામના વ્યક્તિએ કીધેલું કે આમુખ એ બંધારણનું હૃદય છે, કે જેમ હૃદય વગર શરીર કામ ન કરે એમ આમુખ વગર બંધારણ કામ નહીં કરે. ત્યાર પછી મોહમ્મદ હિદાયતુલ્લાહ કરીને જે વ્યક્તિ હતા એમણે અમેરિકાની અંદર જેમ આઝાદીની ઘોષણા થઈ તો ઘોષણા પત્ર સાથે આમુખની સરખામણી કરી, અલગ અલગ મહાનુભાવોએ પોતપોતાની રીતે એમની સરખામણી કરી. ફકરુદ્દીન અલી અહેમદ હતા એમણે પણ એના વિશે સંબોધન આપેલું. તો અલગ અલગ મહાનુભાવોએ વાત કરી. હવે આપણે વાત કરીએ કે આ જે આમુખ રહેલું છે બંધારણને સમજવા માટેની એક ચાવી છે. તમે જુઓ કે કોઈ ભૂરિયો વ્યક્તિ હોય, કોઈ વિદેશી વ્યક્તિ હોય અને ફોરેનર વ્યક્તિ આવીને એવું કહેશે કે મારે ભારતીય બંધારણનો અભ્યાસ કરવો છે, તો 25 ચેપ્ટર છે, 470 થી વધારે અનુચ્છેદ છે અને 12 જેટલા પરિશિષ્ટ છે, ને એકવાર અભ્યાસ કરશે પછી એકદમ લાલ ઘમ થઈ જશે અને કશું વાંચવાના લાયક નહીં રહે. એની જગ્યાએ માત્ર એક વાક્ય વાંચી લેશે તો એનાથી કામ થઈ જશે. આમુખ જો ભારતીય બંધારણને સમજવાની ચાવી છે.
ત્યાર પછી ભારતીય બંધારણનો એક સારાંશ છે, ભારતીય બંધારણની પ્રસ્તાવના છે, તેની શુભ શરૂઆત મિત્રો થાય છે કે અમે ભારતના લોકો, ત્યાંથી શરૂઆત થાય છે. એનો મતલબ એ સાહેબ કે આ આમુખ તૈયાર કરવાની સત્તા, મતલબ બંધારણ તૈયાર કરવાની સત્તા કોને આપેલી હતી? ભારતના લોકોએ આપેલી હતી, એનો મતલબ થાય છે. We the people of India, અમે ભારતના લોકો, ત્યાંથી શુભ શરૂઆત થાય છે. ભારત માટે ગૌરવની મિત્રો વાત હતી કે અહીંયા આગળ 190 વર્ષ માટે અંગ્રેજોએ ધામા નાખ્યા, પરંતુ જયારે બંધારણ તૈયાર કરવાની વાત હતી તો બંધારણ સભામાં એક ભૂરિયો નહોતો, તમામે તમામ વ્યક્તિઓ ભારતીય વ્યક્તિઓ હતા. જયારે જપાનની તમે વાત સાંભળો કે જપાનની અંદર જયારે પરમાણુ બોમ્બ જીકાય છે અને અમેરિકાએ જયારે કબજો જમાઈને બેઠું હોય છે જપાન ઉપર, ત્યારે જપાનનું હાલનું જે બંધારણ છે એ જપાનના નેતાએ તૈયાર નથી કર્યું, એ અમેરિકાના નેતાઓ અને અમેરિકાના મિલિટરીના જનરલોએ તૈયાર કરેલું છે. માત્ર 7-14 દિવસની અંદર એનું બંધારણ તૈયાર થાય છે. તો જપાનની કઠણાઈ કહેવાય ને કે એનું બંધારણ તૈયાર નથી કર્યું. હા, અત્યારે સુધારા વધારાને એમેન્ડમેન્ટ સાથે એનું બંધારણ તૈયાર થયેલું છે, મતલબ અત્યારે લાગુ છે. તો ભારત માટે ગૌરવની વાત હતી ને એટલા માટે લખ્યું કે અમે ભારતના લોકો, ભારતને શું બનાવવાનું છે? સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક તરીકે વિકસાવવાનો સંકલ્પ કરીને. તો સૌથી પહેલા મિત્રો જે શબ્દ આવે છે સાર્વભૌમ, એના વિશે માહિતી આપણે મેળવીએ. દરેક શબ્દ છે એને છૂટા પાડી અને સમજી લઈએ, પરીક્ષામાંથી સવાલ નીકળી શકે. સાર્વભૌમ જે શબ્દ રહેલો છે એનો મતલબ થાય સોવરેન અથવા સોવરેનિટી. સાર્વભૌમત્વનો મતલબ એ થશે કે જ્યારે કોઈ પણ દેશની સરકાર પોતાની જાતે તમામ ડિસિઝન લઈ શકશે અને કોઈની પર ડિપેન્ડ નહીં રહેવું પડે તો એને આપણે કહેશું સાર્વભૌમ. તમને ખ્યાલ હશે કે કોમનવેલ્થ નેશન્સ કરીને એક સંગઠનની રચના કરવામાં આવેલી અને ઇંગ્લેન્ડનું આધિપત્ય જે દેશની અંદર હતું અને એ બધા દેશોથી બનેલું એક કોમનવેલ્થ નેશન્સ, મતલબ એક સમાન દરજ્જો ધરાવતા દેશ એવાનો મતલબ થાય છે. તો એનો મતલબ ભારત મેમ્બર બનેલું, પરંતુ આગળ જતા જયારે ખ્યાલ આવ્યો કે કોમનવેલ્થ નેશન્સ હોય એમાં જેટલા મતલબ દેશો સંકળાયેલા હોય સંગઠનમાં, એમણે પોતાના સર્વાધિપતિ તરીકે બ્રિટિશ તાજને ગણવાના રહેશે, મતલબ નામ માત્રના, તો નામ માત્રના પરંતુ પોતાના સર્વાધિપતિ તરીકે બ્રિટિશ તાજને ઓળખાવા પડશે. પરંતુ ભારતે એ સમય ના પાડી કે ના, અમારે ભારતીય બંધારણનો અમલ શરૂ થઈ ગયો છે અને અમે આ કોમનવેલ્થ નેશન્સમાં નહીં રહીએ તો ચાલશે, બરાબર, અમારો તો એ વિકાસ થઈ જશે, અમારે જરૂર નથી, અમે સર્વાધિપતિ તરીકે દેશના રાષ્ટ્રપતિને સ્વીકારશું, બ્રિટિશ તાજને નહીં સ્વીકારીએ. તો એ સમયે બ્રિટને કોમનવેલ્થ નેશન્સના ચાર્ટરની અંદર ફેરફાર કર્યો, ભારત માટે કવિ છૂટ લીધી અને કીધું કે ભારત આ સંગઠનનું મેમ્બર રહી શકશે અને તેમ છતાં એ બ્રિટિશ તાજને નહીં સ્વીકારે તો ચાલશે. તો ભારત દેશની અંદર તમામ ડિસિઝન ભારત સરકાર લેશે, રાષ્ટ્રપતિ લેશે, વડાપ્રધાન લેશે, અન્ય કોઈ દેશ ડિસાઇડ નહીં કરે. અન્ય કોઈ દેશના રાષ્ટ્રપતિ બ્રિટિશ તાજ ભારતના સર્વાધિપતિ નહીં કહેવાય. ભારતના ઇન્ટરનલી કોઈ પણ ડિસિઝન લેવાના હોય, એક રાજ્યમાંથી બીજું કરવું કે બેને જોડીને એક કરવું, તો કોઈ દેશને પૂછવાની થોડી જરૂર છે, એ તો ભારત સરકાર ડિસાઇડ કરશે. ત્યાર પછી તમને ખ્યાલ હશે કે જમ્મુ કાશ્મીરમાંથી 370 21 તોપની સલામી આપીને ઉડાડી દીધું. તો 370 દૂર કરતી વખતે આપણે કોઈ દેશને થોડું પૂછ્યું કે હે ભાઈ પાકિસ્તાન, હે ભાઈ ચીન, એ અમેરિકા, તને વાંધો ન હોય તો 370 કાઢીએ? ના, એવું તો નથી કર્યું. મતલબ કે ભારતે પોતાની જાતે ડિસિઝન લીધો. બાહ્ય ડિસિઝન કોઈ લેવાના હોય કે કયા સંગઠનમાં જોડાવવું છે, પછી કઈ સંસ્થાને ઇન્વાઇટ કરવી છે, કયા પ્રતિનિધિને ઇન્વાઇટ કરવા છે, કયા દેશને લોન દેશું, કોની પાસેથી લેશું, કોની પાસેથી મિસાઇલ લેશું, આ તમામ પ્રકારના ડિસિઝન ભારત માત્ર પોતે જાતે લઈ શકશે, અન્ય કોઈ દેશ ઇન્ટરફિયર નહીં કરી શકે. આ જે મિત્રો સિદ્ધાંત રહેલો છે એને આપણે કહી શકીએ સાર્વભૌમત્વનો સિદ્ધાંત આપણે કહી શકીએ. એના પછી અહીંયા જે આપણને વાત કરવામાં આવી સમાજવાદી, સમાજવાદીનો મતલબ શું થશે એ આપણે સમજીએ. સમાજવાદી જે શબ્દ રહેલો છે એનો એક મતલબ એ થશે કે સરકાર હંમેશા એવો પ્રયાસ કરશે, મતલબ કેન્દ્ર સરકાર પણ હોય, રાજ્ય સરકાર પણ હોય, હંમેશા એવો પ્રયાસ કરશે કે સમાજના તમામ વર્ગનો વિકાસ થાય, તમામ વર્ગને વ્યવસ્થિત રીતે તક મળે. સમાજની અંદર જે વંચિત વર્ગ હોય, SC હોય, ST હોય, OBC હોય, મહિલા હોય, દિવ્યાંગ હોય કે XYZ કોઈ ટ્રાન્સજેન્ડર હોય, તો એવા વ્યક્તિઓને વિકાસની તક મળશે. સરકાર શું કરશે, એમના વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ લઈને આવશે અને આ જે યોજનાઓ થકી જે ખર્ચ કરશે એના કારણે સમાજનો નબળો વર્ગ ઉપર આવશે. તો સમાજના તમામ વર્ગને સાથે રાખી સમાજના નબળા વર્ગ માટે ખર્ચ કરે અને જે નીતિ બનાવે, જે પોલિસી બનાવે, જે વિચારસરણી છે એને સમાજવાદ આપણે કહી શકીએ. બીજું,
एक सिद्धांत हो मूड़ीवाद, मतलब के तमाम प्रकारना जे फील्ड हो प्राइवेटाइज कर दीधा हो, मतलब खानगीकरण की अंदर लई लीधा हो, जे जगह संपूर्णपणे खानगीकरण हो त्या वस्तुओनी किंमत वधारे होय, सर्विसनी किंमत वधारे होय। परंतु भारतनी अंदर मिश्र अर्थतंत्र छे के सरकारे पोतानी पासे घणी बाबतो राखेली छे, प्राइवेट ने पण सोंपी छे। सरटी हॉस्पिटल सिविल हॉस्पिटल होय छे तो सिविल हॉस्पिटल सरकारी होय तो त्या आगळ खर्च एकदम नहीवत आवशे। त्यार पछी सरकारी स्टेट ट्रांसपोर्ट होय छे, एकदम नजीवत दरे मुसाफरी करी शकाय, सरकारी निहाळ होय छे के ज्यां आगळ तमे एकदम सस्त दर अभ्यास करी शकीए। तो सरकार जारे पोतानी रीते आ प्रकारनी जवाबदारीओ उपाड़े अने अलग अलग फील्ड नी अंदर पोते सक्रिय रहे तो ए सिद्धांत ने पण आपणे समाजवाद कही शकीए। तो भारत में खानगी प्लेयर्स पण होय छे, सरकार पण होय छे, मिश्र अर्थतंत्र पण। तमारे एक अर्थनो एटलो याद राखवानो के जारे सरकार समाजना नबळा वर्ग माटे खर्च करी एमने उपर लावा माटे प्रयास करे ए विचारसरणी आपणे समाजवाद कही शकशुं। अपने बात करिए बिन सांप्रदायिक, आ बिन सांप्रदायिक नो मतलब शू थशे तो बिन सांप्रदायिक जेने आपणे सेक्युलरिज्म कहीए, बिन सांप्रदायिक नो मतलब ए थशे के सरकार जे हशे एने कोई संप्रदाय नहीं होय। सरकार संप्रदाय नी बाबत में, सरकार धर्म नी बाबत में एकदम तटस्थ रहेशे। भारत नी अंदर 2011 नी वस्ती गणतरी प्रमाणे 80% हिंदू वस्ती छे, 14% मुसलमान छे, 6% नी अंदर अन्य धर्मना लोको छे, जरदृष्टि होय, पारसी होय, ईसाई होय वगैरह, तो अलग अलग प्रकार धर्म वसवाट करे, माइनोरिटी में आए, मतलब एकदम लघुमती में अन्य धर्म छता भारत सरकार अन्य धर्म ने गेरंटी आपी है, निश्चिंता आपी है, भारतीय बंधारण में निश्चिंता अपेली है कि जो माइनोरिटी में होने चिंता नहीं करवा। भारत सरकार बिन सांप्रदायिक रहें, धर्म आधार कोई भेदभाव नहीं करे। जम के भारत अंदर कोई योजना आए तो यहाँ सरकार धर्म आधार भेदभाव नहीं करती, हिंदुओं ने पहला लाभ आपी दियो, त्यार पछी वच्चे तो इस्लाम धर्म ना, त्यार पछी शीख धर्म ने, एवी रीते नथी करती, मतलब धर्म ना आधार भेदभाव नथी करती। त्यार पछी सरकारी नौकरीओ होय एमां धर्म ना आधार भेदभाव न करे, तमाम धर्म ना लोको सरकार माटे एक समान होय, आ जे सिद्धांत रहेलो छे एने बिन सांप्रदायिक आपणे कही शकीए। त्यार पछी आपणे आसपासना देशनी वात करीए, अफगानिस्तान होय, पाकिस्तान होय, त्यार पछी बांग्लादेश होय, पछी अरबना कंट्रीज नी आपणे वात करीए तो ए बधा इस्लामिक स्टेट्स छे। इजरायल एकमात्र यहूदी स्टेट है, यहूदी, तो त्या आगे धर्म आधार प्रायोरिटी आप कंट्रीज हो, इस्लामिक व्यक्ति होने दरक जगह सरकार प्रायोरिटी आपसे, एमने प्राधान्यता आपसे, पर भारत अंदर धर्म आधार ए रीते प्रायोरिटी नहीं सैट करें। तो अँ आग कहवा मतलब शू रहे कि सरकार पास तमाम धर्म लोग एक सामान हे, तटस्थता राखश, कोईपण प्रकार भेदभाव नहीं सके। जो कि बीजेपी नी सरकार छे एनी पर घणी वखत आरोप लागतो होय छे के आरएसएस नी साथे संकळायेली आ एक पार्टी होवाना कारणे बिन सांप्रदायिकता जाळवी शकती नथी। कोई दिवस धर्मना आधार चूंटणी प्रचार मित्रो न होय शके, अने ज्यारे भारत देश बिन सांप्रदायिकतानो स्वीकार करेलो होय त्यारे धर्मना नामे चूंटणी प्रचार न थई शके। शरमजनक बाबतो छे कि कर्नाटकनी अंदर ज्यारे चूंटणी प्रचार थाय त्यारे त्या धर्मना आधारे एक बजरंग बलिना नामथी त्या चूंटणी प्रचार करवामां आवे। धर्मनी बाबतमां तटस्थता होवी जोईए, विकास नामे चूंटणी प्रचार होवो जोईए के एजेंडाना नामे होवो जोईए, धर्मना आधार न होवो जोईए। तो बिन सांप्रदायिकतानो आ एक मतलब थतो होय छे। एना पछी आपणे वात करीए लोकतांत्रिक, लोकतांत्रिकनो मतलब थाय डेमोक्रेसी, लोकशाही आपणे कही शकीए। હવે આજે લોકશાહી રહેલી હોય છે જે આપણે પ્રાઇમરીથી વ્યાખ્યા યાદ કરતા આવ્યા છીએ, લોકોનું, લોકો દ્વારા, લોકો થકી ચાલતું શાસન જેને આપણે લોકશાહી કહીએ છીએ। એબ્રાહમ લિંકન કરીને જે 16મા રાષ્ટ્રપતિ થઈ ગયા અમેરિકાના, આ એબ્રાહમ લિંકન એ જ વ્યક્તિ છે કે જેમણે 1865માં ગુલામી પ્રથાને રદ કરેલી હતી, અને આ એબ્રાહમ લિંકન છે એમણે વ્યાખ્યા આપી હતી ફોર ધી પીપલ, બાય ધી પીપલ, થ્રુ ધી પીપલ, જે આખી શાસન વ્યવસ્થા છે એને આપણે કહેશું ડેમોક્રેસી, લોકશાહી। રાજ્યશાસ્ત્રના પિતા તરીકે જેને આપણે ઓળખીએ છીએ એરિસ્ટોટલ, અથવા તો જેને અરસ્તો આપણે કહીએ છીએ, એરિસ્ટોટલે કીધેલું કે લોકશાહી દૂરથી ખૂબ સારી લાગે છે, દૂરથી ડુંગર રળિયામણાના જેવું છે, તમે નજીક જશો તો કાંકરા વાગશે, કાંટા વાગશે અને પથ્થર વાગશે। તો લોકશાહીનું વિકૃત સ્વરૂપ જેને ટોળાશાહી આપણે કહીએ છીએ કે અમારા ભાઈ ઉભા છે, કોઈ જાતિ જ્ઞાતિના આધારે વોટ દેવામાં આવે, ધર્મના આધારે વોટ દેવામાં આવે તો એને આપણે ટોળાશાહી કહેશું, લોકશાહી નહીં કહી શકીએ। બીજી બાબત એ છે કે લોકશાહીના બે પ્રકાર રહેલા હોય છે। લોકશાહીનો એક પ્રકાર છે જેને પ્રત્યક્ષ લોકશાહી કહીએ,
અને લોકશાહીનો બીજો પ્રકાર છે જેને આપણે ઇનડાયરેક્ટ ડેમોક્રેસી કહીએ, પરોક્ષ લોકશાહી કહીએ. તો જે બે પ્રકાર રહેલા છે લોકશાહીના, પ્રત્યક્ષ અને પરોક્ષ લોકશાહી, એમાં પ્રત્યક્ષની અંતર્ગત લોકો ડાયરેક્ટલી ઇન્વોલ્વ થતા હોય છે, લોકો શાસન વ્યવસ્થાનો એક ભાગ બનતા હોય છે, અને પરોક્ષ લોકશાહીની અંદર લોકો દ્વારા ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ હોય એ ભાગ લેવા માટે જતા હોય છે. ઇન્ડિયાની આપણે વાત કરીએ તો ઇન્ડિયામાં પરોક્ષ પ્રકારની લોકશાહી જોવા મળે છે, ભારતમાં ખાસ યાદ રાખજો પ્રત્યક્ષ લોકશાહી જોવા મળતી નથી. સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ આપણે માનીએ છીએ, પરંતુ પ્રત્યક્ષ લોકશાહી નથી. આપણે શું કરીએ છીએ, આપણે અલગ અલગ જગ્યાએ આપણા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને મોકલીએ છીએ. જેમ કે એક તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મોકલીએ છીએ, સરપંચની ચૂંટણી હોય, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, નગરપાલિકા મહાનગરપાલિકાની હોય, તો સ્થાનિક કક્ષાએ પ્રતિનિધિને મોકલીએ. એના પછી ગાંધીનગરમાં આપણે ધારાસભ્યની ચૂંટણીમાં ધારાસભ્યને મોકલીએ છીએ, અને એ જ રીતે લોકસભાની ચૂંટણી હોય ત્યારે આપણે સાંસદ સભ્યને ચૂંટીને મોકલીએ છીએ. આપણે ત્રણ પ્રકારની એવી ચૂંટણીઓ હોય છે જેમાં ડાયરેક્ટલી ભાગ લઈએ, ઈવીએમમાં વોટ દઈએ અને ડાબા હાથની પહેલી આંગળીએ સિલ્વર નાઇટ્રેટનું એક ટીપું મુકાવડાવી દઈએ. એક તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી, એક ધારાસભાની ચૂંટણી, એક લોકસભાની ચૂંટણી. આપણે શું કરીએ, 5 વર્ષ માટે આપણા વતી પ્રતિનિધિઓને મોકલીએ છીએ. અને ભારતની અંદર તો કહેવત હોય છે કે દર 5 વર્ષે એક વખત સ્વતંત્રતા મળે છે ડિસાઈડ કરવાની કે આગામી 5 વર્ષ કોની ગુલામી કરવાની છે. એક વખત જે આપણે ચૂંટણીમાં વોટ દઈ દઈએ, મતલબ કે આપણી ડેમોક્રેસી તે ખતમ, આપણી સ્વતંત્રતા ખતમ. અને આપણા દ્વારા ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ હોય આપણા વતી અવાજ ઉઠાવે છે, આપણા વતી ત્યાં રજૂઆત કરે છે. તો આને શું કહેવાય, આને પરોક્ષ લોકશાહી કહેવાય, આને પ્રત્યક્ષ ન કહેવાય. ત્યારે સ્વિટ્ઝરલેન્ડ જે દેશ છે, જીનીવા હેને, તો સ્વિટ્ઝરલેન્ડ જે દેશ રહેલો છે ત્યાં આગળ પ્રત્યક્ષ લોકશાહી છે. કઈ રીતે લોકશાહી છે તેમ, તો કે ત્યાં આગળ ચૂંટણી જ થાય છે, ત્યાં આગળ પ્રતિનિધિઓ જ શાસન કરે છે, પરંતુ ત્યાં કેટલાક નિયમો છે. 50,000 વ્યક્તિઓ સાઇન કરીને આપે કે મારે કાયદો લાવવો છે, તો ત્યાંની સરકારે કાયદો લાવવો પડે છે. ભારતમાં પોસિબલ નથી 50,000 વ્યક્તિ સ્વિટ્ઝરલેન્ડમાં સાઇન કરીને આપે કે અમારે તમે જે કાયદો લઈને આવ્યા છો એ નથી જોઈતો, તો ત્યાંની સરકારે રદ કરવો પડે છે. ભારતમાં પોસિબલ નથી. ત્યાં આગળ સ્વિટ્ઝરલેન્ડમાં 50,000 વ્યક્તિઓ સાઇન કરીને આપે કે અમે જે નેતાને ચૂંટીને મોકલ્યા એ નેતા હવે અમને જોઈએ નહીં, આ નેતા અમારા માટે નકામના છે, તો ત્યાં નેતા વાજતે ગાજતે પાછા આવતા રહે, જેને કહેવાય રાઇટ ટુ રિકોલ, પાછા બોલાવવાનો અધિકાર. ત્યાર પછી સ્વિટ્ઝરલેન્ડની અંદર કોઈ પણ અગત્યનો ડિસિઝન સરકારે લેવો હોય તો લોકોને પૂછવામાં આવે, પ્લેબિસાઇટ જેને કહેવાય, જનમત સંગ્રહ જેને કહેવામાં આવે. ભારતની અંદર તો જોવા નથી મળતું. રેફરન્ડમ પણ એક પ્રક્રિયા રહેલી હોય છે જેમાં લોકોને પૂછવામાં આવે. જોકે પ્લેબિસાઇટ અને રેફરન્ડમમાં થોડો ડિફરન્સ રહેલો છે, જેની ચર્ચા આપણે જે તે સમય કરશું. તો અહીંયા આગળ ભારતની અંદર એ પ્રકારના નિયમ નથી, ને એટલા માટે ભારતમાં પરોક્ષ પ્રકારની લોકશાહી છે. તો કેટલીક વિગતો આપણને યાદ હોવી જરૂરી છે. એના પછી એક શબ્દ રહેલો છે પ્રજાસત્તાક. એમાં પ્રજાસત્તાકનો મતલબ શું થશે? તો પ્રજાસત્તાકનો મતલબ જ્યારે હું ક્લાસરૂમની અંદર પૂછું ત્યારે વિદ્યાર્થીઓ ઘણા એવું કહેતા હોય, પ્રજાના હાથમાં રહેલી સત્તા, તો એ વિગ્રહ કરી દેતા હોય છે સમાસનો. પણ પ્રજાસત્તાકનો મતલબ શું થશે? કે જે દેશની અંદર સર્વોચ્ચ પદ લોકો માટે ખુલ્લું હોય, કોઈ દિવસ કોઈ પદ વંશ પરંપરાગત આગળ ન વધતું હોય, એ સિદ્ધાંતને રિપબ્લિક આપણે કહીએ, પ્રજાસત્તાક આપણે કહીએ. બ્રિટન જે રહેલું છે એ પ્રજાસત્તાક નથી. આ જે બ્રિટન રહેલું છે એમાં સર્વોચ્ચ પદ જેને આપણે તાજ કહીએ, જે અત્યારે એક પ્રિન્સ ચાર્લ્સ ત્રીજા કરીને જે વ્યક્તિ છે એ તાજ ધારણ કરીને બેઠા છે. એની પહેલા એલિઝાબેથ હતા. હવે આ માનો કે ગુજરી જાય તો એનો છોકરો કે છોકરી જે હશે એ બ્રિટિશ તાજ ધારણ કરશે. ભારતની અંદર સર્વોચ્ચ પદ જે રહેલું છે રાષ્ટ્રપતિ, અને અત્યારે હાલમાં જે પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ રહેલા છે દ્રૌપદી મુર્મુ, આ દ્રૌપદી મુર્મુ 15મા રાષ્ટ્રપતિ છે. આ ગુજરી જાય અથવા તો માનો કે રિટાયર્ડ થાય તો એનો છોકરો કે છોકરી ના આવે કે મારો વારો હતો એમ કરીને, પરંતુ એના માટે ચૂંટણી થશે, અને ચૂંટણીની અંદર દેશમાંથી કોઈ પણ વ્યક્તિ, લાયકાત ધરાવતી વ્યક્તિ ફોર્મ ભરી શકશે, પ્રતિનિધિત્વ કરી શકશે. તો અહીંયા ભારતની અંદર કોઈ પણ પદ તમે લઈ લો જે વંશ પરંપરાગત નથી, અને એટલા માટે સિદ્ધાંતને કહેવાય પ્રજાસત્તાક. તો આ 5 પ્રકારના સિદ્ધાંતનો સ્વીકાર કરી અને હવે આ મુખમાં લખવામાં આવ્યું કે ભારતના લોકોને 3 પ્રકારના ન્યાય આપવામાં આવશે. એક સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપવામાં આવશે. 3 પ્રકારના ન્યાય જે દેવાના છે એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા લખવામાં આવ્યું સામાજિક ન્યાય આપવામાં આવશે. આનો મતલબ આપણે શું કરી શકીએ?
तो मित्रों सामाजिक जे न्याय रहेलो छे एनो मतलब थशे के समाजना तमाम वर्ग ने एक समान रीते सामाजिक प्रतिष्ठा मळशे। तमने सौने ख्याल हशे के हिंदू धर्म अंतर्गत सौथी प्राचीन ग्रंथ जे रहेलो छे मनुस्मृति। आ मनुस्मृति नी अंदर हिंदू धर्म अंतर्गत चार वर्ण व्यवस्था हती। आ वर्ण व्यवस्था अंतर्गत चार वर्ण माके समाज ने विभाजित कर्यो हतो, जेमा एक हतुं ब्राह्मण, एक हतुं क्षत्रिय, एक जे रहेलू हतुं वैश्य अने एक रहेलू हतुं शूद्र। तो हिंदू धर्म अंतर्गत वर्ण व्यवस्था जेमा चार वर्ण पाड़ेला हता, ब्राह्मण, क्षत्रिय, वैश्य अने शूद्र। એમાં જન્મના આધારે કર્મ ડિસાઈડ થતું હતું કે આ વ્યક્તિ શું કામ કરશે। બ્રાહ્મણમાં જેનો જન્મ થાય છે એનું કાર્ય હશે સમાજને દિશા નિર્દેશિત કરવાનું, શિક્ષણ આપવાનું। ક્ષત્રિયમાં જેનો જન્મ થાય છે એનું કાર્ય હશે અન્યના શરીરનું, રાજ્યનું રક્ષણ કરવાનું। વૈશ્યમાં જેનો જન્મ થાય છે એમણે વ્યાપાર કર્યો, રાજ્યની સુખ સમૃદ્ધિમાં વધારો કરવો। અને શુદ્રમાં જેનો જન્મ થાય એમણે સમાજનો કચરો સાફ કરી સ્વચ્છતા રાખવી। તો એ સમય ઈસવીસન પૂર્વેની વાત છે, હજારો વર્ષ પહેલાની વાત છે, અને એ સમય કદાચ આ સિસ્ટમની જરૂરિયાત એ સમય પડી હશે, પરંતુ આગળ જતા આ સિસ્ટમની અંદર વિકૃતિ આવતી ગઈ અને શુદ્ર તરીકે ઓળખાતા જે વ્યક્તિઓ હતા એમની સાથે અન્યાયની પ્રક્રિયા શરૂ થઈ। તો એમને બારોબાર અન્યાયનો સામનો કરવો પડ્યો કે તમે જાહેર જગ્યાએ ન જઈ શકો, મંદિરે ન જઈ શકો, અને જ્યારે ચાલો ત્યારે પાછળ સાવણો રાખવાનો, પગની રજ પણ વળાતી જવી જોઈએ, જાહેર તળાવ કૂવામાંથી પાણી નહીં ભરવાનું, અને વહેલી સવારે કોઈને મળવાનું નહીં, દર વખતે સામેવાળા વ્યક્તિનો દિવસ ખરાબ જાય। મતલબ આ પ્રકારની વિકૃતિ હતી, અન્યાય હતો, તેને દૂર કરવાનો પ્રયાસ કર્યો। આગળ જતા આપણે અનુચ્છેદ નંબર 17 ભણશું, અસ્પૃશ્યતા નિવારણ એટ્રોસિટીનો કાયદા વિશે આપણે ચર્ચા કરશું। તો કહેવાનો મતલબ એ છે કે સામાજિક રીતે જે અન્યાય થતો હતો એ હવે નહીં થઈ શકે, સામાજિક ન્યાય તમામ વ્યક્તિઓને મળશે, સામાજિક પ્રતિષ્ઠા તમામ વ્યક્તિઓને મળશે, કોઈ વ્યક્તિ સમાજમાં ઊંચો, કોઈ વ્યક્તિ નીચો એ પ્રકારે નહીં હોય। એ જ પ્રકારે જે મહિલાઓને સામાજિક અન્યાયનો સામનો કરવો પડતો હતો એ નહીં થઈ શકે, કેટલાક જે કુપ્રથાઓ હતી સતી પ્રથાઓ જેવી, તો એ પ્રકારે નહીં થઈ શકે। અત્યારે હાલમાં જો આપણે વાત કરીએ તો જે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ રહેલા હોય છે, આ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને સમાજમાં હજી એ સ્થાન મળેલું નથી, હજી સામાજિક રીતે એમને ન્યાય નથી મળ્યો। કોઈ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ આપણને મળે તો આપણે એકદમ સહજતા ફીલ નથી કરી શકતા। તો ટ્રાન્સજેન્ડર વ્યક્તિને બની શકે કે આગામી 5-10-15-20 વર્ષની અંદર એવો સામાજિક ન્યાય સરકાર અપાવી શકે અને લોકો પણ એક્સેપ્ટ કરવા માંડે, તો સામાજિક ન્યાય એક તો મળવાપાત્ર થશે, એના પછી લખ્યું આર્થિક ન્યાય આપવામાં આવશે। તો મિત્રો આ જે આર્થિક ન્યાય રહેલો છે એનો મતલબ શું થશે, તો કે નાણાકીય બાબતોની અંદર કોઈની સાથે અન્યાય નહીં થાય। તમને ખ્યાલ હશે કે એક ભારતની અંદર પરંપરા હતી વેઠ પ્રથા। આ વેઠ પ્રથાનો મતલબ એ થાય કે જે પહેલા જમીનદારી પ્રથા હતી ને, જમીનદાર વ્યક્તિ હોય, એક વ્યક્તિની પાસે 700-800-900-1000 વીઘા જમીન હોય, અને ત્યાં આગળ શ્રમિકની પાસે, મજૂરની પાસે, ત્યાર પછી ખેડૂતની પાસે આખો દિવસ કામ કરાવડાવે। વેઠનો મતલબ થાય તમે કોઈની પાસે કામ કરાવડાવી લ્યો, એને વળતર ન આપો, એને જે દહાડી ન આપો એને શું કહેવાય, એને વેઠ પ્રથા કહેવાય। તો ભારતની અંદર ભરી ભરીને વેઠ પ્રથા હતી। તમે ગાંધી વર્સિસ ગોડસે પિક્ચર જો જોયું હોય તો એમાં એક જમીનદાર દેખાડે છે, તો જે ઘણા જમીનદાર હતા જે ગુંડા પ્રકારના હતા, બંદૂકો રાખતા, ત્યાર પછી સાગરીતો રાખતા, ત્યાર પછી ગામમાં મુખિયા થઈને ફરતા હોય અને કોઈ વ્યક્તિને સામે અવાજ ન ઉઠાવી શકે, આ પ્રકારની પરિસ્થિતિ હતી। તો વેઠ પ્રથાને દૂર કરવા માટે લખ્યું આર્થિક ન્યાય આપવામાં આવશે। ત્યાર પછી લખવામાં આવ્યું કે રાજકીય ન્યાય આપવામાં આવશે। આ રાજકીય ન્યાયનો મતલબ આપણે શું કરી શકીએ, તો રાજકીય ન્યાયનો મતલબ આપણે એ કરી શકીએ કે તમામ વ્યક્તિઓને મત આપવાનો અધિકાર હશે અને તમામ જે વ્યક્તિઓ રહેલા છે એને ચૂંટણી લડવાનો અને પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર રહેલો હશે, એને આપણે કહી શકીએ રાજકીય ન્યાય। યાદ રાખો ભારતની અંદર જ્યારે અંગ્રેજનો સમય હતો એ સમય બહુ લિમિટેડ વોટ આપવાનો અધિકાર હતો, મતાધિકાર એકદમ મર્યાદિત હતો, અને એ સમય જેટલા પણ વ્યક્તિઓ હતા એમાંથી 10% વ્યક્તિઓને મતાધિકાર પ્રાપ્ત થયેલો હતો। અંગ્રેજના સમયની અંદર કોઈ વ્યક્તિ ટેક્સ ભરે છે કે કેમ, શિક્ષણ એમણે મેળવ્યું કે કેમ, એની પાસે સંપત્તિ છે કે કેમ, આ 3 માપદંડ રહેલા હતા, ક્રાઇટેરિયા હતા, જેના આધારે ડિસાઇડ થતું કે જે તે વ્યક્તિ મત આપી શકશે કે નહીં। અને હા, મહિલાઓને તો વોટ આપવાનો અધિકાર નહોતો, કેટલાક વિસ્તારોમાં પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ તમને પૂછવામાં આવે કે સંપૂર્ણપણે મહિલાઓને વોટ આપવાનો અધિકાર ક્યારથી મળે છે, 26 જાન્યુઆરી 1950 થી જયારે ભારતીય બંધારણનો સંપૂર્ણ અમલ થાય છે ત્યારથી મહિલાઓને સંપૂર્ણ રીતે વોટ આપવાનો અધિકાર મળે છે।
અહીંયા આગળ જે લખ્યું રાજકીય ન્યાય નો મતલબ કે તમામ વ્યક્તિઓ જે પુખ્ત વય મતાધિકાર નો સિદ્ધાંત રહેલો છે તમામ વ્યક્તિ વોટ આપી શકશે. ટ્રાન્સજેન્ડર વ્યક્તિ વોટ આપી શકે. 2014 ની લોકસભાની ચૂંટણીથી આ ડિસાઇડ થયેલું છે કે ટ્રાન્સજેન્ડર વ્યક્તિ વોટ આપી શકશે અને ચૂંટણી લડી શકશે. એક સમય હતો કે જયારે SC કે ST વ્યક્તિઓને રાજકીય ખાસ અધિકાર નહોતા. એક સમય હતો, અત્યારે આપણે જોઈ શકીએ. એક સમય હતો કે જયારે મહિલાઓને વોટ આપવાનો અધિકાર નહોતો. આજે આપણે જોઈ શકીએ દેશની અંદર જે સર્વોચ્ચ સ્થાન ઉપર બેઠેલ વ્યક્તિ છે રાષ્ટ્રપતિ, અને રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ એક મહિલા પણ છે ને. આદિવાસી સમુદાય, સાંથાલ આદિવાસી સમુદાયમાંથી બિલોંગ કરે છે. આનાથી વિશેષ રાજકીય ન્યાયનું ઉદાહરણ શું હોઈ શકે? તો ભારતમાં 3 પ્રકારના ન્યાય રહેશે. સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય તમામ વ્યક્તિઓને આપવામાં આવશે. આઈ હોપ કે સમજાતું હશે અને બધું ભેગું થતું હશે. ભેગું નહીં થઈ જતું હોય કોઈ કોમેન્ટ કરીને મને જણાવી દો કે બરોબર રીતે ક્લિયર ગાડી ચાલે છે, કોઈ જગ્યાએ બમ્પ આવે છે, મતલબ એકદમ વ્યવસ્થિત રીતે સમજાય છે કે કેમ. એક વખત તમે કોમેન્ટ કરી અને ઝડપથી જણાવો માંડો કે આપણું આમુખ કેવું ચાલી રહ્યું છે. તમે સુઈ તો નથી કે મને ખ્યાલ આવશે, એના માટે ઝડપથી તમે કોમેન્ટ કરી દો મિત્રો. અહીંયા આગળ જે ન્યાયની વાત કરવામાં આવી છે એ ઉપરાંત લખવામાં આવ્યું કે 5 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવશે. વચ્ચે વચ્ચે થોડું પાણી પીતા રહ્યો, વચ્ચે વચ્ચે ઊંઘી જશો તો નહીં મેળ પડે. વચ્ચે વચ્ચે પાણી પીતા રહ્યું, ઊંડા ઊંડા શ્વાસ લેતા રહ્યું. એનાથી ઘણી વખત BP કંટ્રોલમાં આવતું હોય છે ઊંડા શ્વાસ લેવાથી. 5 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ, ઉપાસનાની સ્વતંત્રતા. સૌથી પહેલા લખવામાં આવ્યું દરેક વ્યક્તિને વિચારવાની છૂટ આપેલી છે. કેટલાક વ્યક્તિઓ વિચારશે કે સાહેબ વિચારોની સ્વતંત્રતા ન લખી હોય તો ન ચાલે, કેમ કે આપણે શું વિચારીએ કેમ ખબર પડે. તો અહીંયા આગળ એ રીતે નથી કે મન એવું વિચારી શકે એવી છૂટ નથી આપેલી. અહીંયા જે લખવામાં આવ્યું વિચારની છૂટ, એનો મતલબ એ થાય કે સરકાર જયારે કોઈ ડિસિઝન લેશે, સરકાર જયારે કોઈ પોલિસી બનાવશે, સરકાર જયારે કોઈ નિર્ણય કરશે, તો એની વિરુદ્ધમાં આપણે વિચાર કરી શકશું. આને તો લોકશાહી કહેવાય કે લોકો પોતાનો વિચાર કરી શકે. અને જરૂરી નથી કે દરેક વ્યક્તિનો વિચાર સરકારની સાથે સહમત જ હોય, સરકારનો વિરોધ પણ થઈ શકે, સરકારની સાથે ડિબેટ પણ થઈ શકે. ચીનમાં ન થઈ શકે, ચીનમાં ડિબેટ થઈ શકે, જેલમાં જઈને થઈ શકે, ઉત્તર કોરિયામાં તો વાત જ નથી કરવાની. હા, ભારતની અંદર સરકારના જે કોઈ ડિસિઝન હશે એનો વિચાર થઈ શકશે. ત્યાર પછી જે કઈ વિચાર કરવામાં આવે એને રજૂ કરી શકાશે. તો જે કઈ અંદર ચાલતું હોય એને જે બહાર કાઢવામાં આવે એને કહેવાય અભિવ્યક્તિ, એક્સપ્રેશન જેને આપણે કહી શકીએ. તો આપણી અંદર મિત્રો જે કઈ ચાલતું હોય, સરકાર વિરુદ્ધ જે કઈ વિચાર આપણને આવતા હોય એને આપણે લખી શકીએ, ફેસબુકમાં, ઇન્સ્ટામાં, વોટ્સએપમાં પોસ્ટ કરી શકીએ, ન્યૂઝ પેપરમાં આપી શકીએ. ત્યાર પછી બોલીને અભિવ્યક્ત થઈ શકે, સભા કરી શકીએ અથવા તો આપણે ચર્ચાઓ કરી શકીએ. ત્યાર પછી ઈશારા દ્વારા અભિવ્યક્ત થઈ શકે, સરકાર ડાઉન ગઈ, સરકાર ડાઉન ગઈ ઈશારા દ્વારા આપણે કહી શકીએ. ત્યાર પછી કાર્ટૂન દોરી શકીએ, મતલબ ચિત્ર દ્વારા અભિવ્યક્ત થઈ શકે. તો અલગ અલગ માધ્યમ રહેલા છે કે જેના માધ્યમથી આપણે સરકારની વિરુદ્ધ અભિવ્યક્ત કરી શકીએ. તો અહીંયા ભારતની અંદર છૂટ આપવામાં આવેલી છે. પણ હા, એ વસ્તુ યાદ રાખવાની છે, કટાક્ષ જે કરીએ કોઈ દિવસ પર્સનલી બાબતોમાં નહીં કરવાનું કે નરેન્દ્ર મોદીએ લગ્ન કર્યા પછી કેમ જશોદાબેનને સાથે ન રાખ્યા, એવું નહીં બોલવાનું. મતલબ એની પર્સનલ મેટર છે ભાઈ, જાહેર જીવન નથી. ત્યાર પછી આપણે રાહુલ ગાંધી વિશે બોલીએ તો પર્સનલી અટેક નહીં કરવાનો. ત્યાર પછી એવા કોઈ આરોપ પણ નહીં લગાડવાના કે જેના પુરાવા આપણી પાસે નથી, એને બદનક્ષી આપણે કહી શકીએ. અધરવાઇઝ કે તમે એની પ્રતિષ્ઠા ખરડવા માટે પ્રયાસ કર્યો. જેટલા પણ જાહેર સેવક રહેલા હોય, કલેક્ટર હોય, કમિશનર હોય, પોલીસના કોઈ અધિકારી હોય, ત્યાર પછી મુખ્યમંત્રી હોય, ધારાસભ્ય, MP મતલબ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય, વડાપ્રધાન હોય, એ બધાની વિરુદ્ધમાં આપણે બોલી શકીએ. પણ હા, એટલી વિગત આપણે યાદ રાખશું કે રાષ્ટ્રપતિ જે હોય એની વિરુદ્ધમાં અભિવ્યક્તિ નહીં કરવાની, કટાક્ષ નહીં કરવાનો. બંધારણીય વડા છે, દેશના પ્રથમ નાગરિક છે. એક જે તે રાજ્યના ગવર્નર હોય, રાજ્યપાલ હોય, એની વિરુદ્ધમાં નહીં કરવાનું. ત્યાર પછી સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ હોય એના જજ વિરુદ્ધમાં કટાક્ષ નહીં કરવાનો. ત્યાર પછી હા, પુરાવા હોય તો વાત અલગ છે, અધરવાઇઝ તમે એની ટીકા ટિપ્પણી ન કરી શકો, અધરવાઇઝ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ લાગુ પડશે. અને જ્યારે આપણે અનુચ્છેદ નંબર 1 ભણશું, 19(1)(a), એ સમયે આપણે ડિટેલમાં ચર્ચા કરશું કે અભિવ્યક્તિ અંતર્ગત શેનો સમાવેશ થાય, એની ચર્ચા આપણે ડિટેલમાં કરશું. તો અત્યારે આપણે શું ભણીએ છીએ, અત્યારે આપણે એ ભણીએ છીએ કે વિચાર અને એને અભિવ્યક્ત કરી શકીએ. ત્યાર પછી અહીંયા જે સ્વતંત્રતા આપણને આપવામાં આવી એમાં એક માન્યતાની છૂટ આપેલી છે. માન્યતા યાની બિલીફ, આપણી રૂઢિઓ, પરંપરાઓ, સંસ્કૃતિઓ જાળવી રાખવા માટે આપણને સ્વતંત્રતા આપે છે. સરકાર નહીં અટકાવે,
જ્યાં સુધી આપણી માન્યતા કોઈને નુકસાન ન કરે ત્યાં સુધી સરકાર આપણને માનવા દેશે. ખાસ કરીને આદિવાસી સમુદાય જે રહેલો છે, ખાસ કરીને જે માઇનોરિટી વાળા લોકો રહેલા છે, ભાષાના આધારે કે પછી પોતાના ધર્મના આધારે કે વગેરે એક્સ વાય ઝેડ, તો એમની જે રીત રિવાજ, એમની પરંપરા, એમની સંસ્કૃતિ, જીવન જીવનની શૈલી જે અલગ હોય છે, તો સરકાર એમને છૂટ આપેલી છે. અંગ્રેજના સમયથી આ પરંપરા રહેલી છે કે આદિવાસીઓને બને ત્યાં સુધી છંછેડવાના નથી, એમની જે મૂળ પ્રકૃતિ અને મૂળ જે જીવન જીવવાની શૈલી છે એમને જાળવી રાખવાની છે. તો સરકાર માન્યતાની છૂટ આપશે, સ્વતંત્રતા આપશે. ભારત દેશ બિન સાંપ્રદાયિક છે, એટલા માટે લખ્યું કે ધર્મની સ્વતંત્રતા છે. જે ધર્મની અંદર માનવું હોય ધર્મની અંદર માની શકાશે, અને જે ધર્મ માનો એનું આચરણની ઉપાસના થઈ શકશે, એને તમે ફોલો કરી શકશો. તો પાંચ પ્રકારની છૂટ રહેલી છે: વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. ત્યાર પછી લખવામાં આવ્યું કે દરેક વ્યક્તિને બે પ્રકારની સમાનતા છે: તક અને દરજ્જાની સમાનતા. હવે આપણે ચર્ચા કરીએ કે ભારત દેશની અંદર તમામ વ્યક્તિને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળશે, અને એનામાં જો કાબિલિયત હશે તો એને સ્ટેટસ મળશે, દરજ્જો મળશે. કોઈ પણ વ્યક્તિને દરજ્જો દેવા માટે થઈ તક આપવી જરૂરી છે. આજ કોઈ વ્યક્તિને કોન્સ્ટેબલ બનાવવા હોય તો એના માટે એને પહેલા તક દેવી જરૂરી છે. કોઈ વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવા હોય તો પહેલા એને તક દેવી મુખ્યમંત્રી માટે એ જરૂરી છે. હું તમને એક ઉદાહરણ આપું, સિમ્પલ એક્ઝામ્પલ આપું. અત્યાર સુધી જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર એક ખાસ રાજ્યના દરજ્જા માટે કલમ હતી 370 નંબરની. આ ખાસ રાજ્યનો દરજ્જો જે હતો એ અંતર્ગત એક જોગવાઈ એવી હતી કે જમ્મુ કાશ્મીરમાં મુખ્યમંત્રી એ વ્યક્તિ બની શકે જે મુસલમાન હોય, માત્ર મુસલમાન હોય એ જ વ્યક્તિ તે મુખ્યમંત્રી બની શકે. જમ્મુ કાશ્મીરના ઇતિહાસમાં તમે જોશો તો મુસલમાન સિવાય કોઈ અન્ય વ્યક્તિ મુખ્યમંત્રી નથી બનેલા. જમ્મુ કાશ્મીરમાં અન્ય ધર્મના લોકો તો હશે, હિન્દુ હશે, ક્રિશ્ચન હશે, જરદ્રોષ્ટી હશે, પારસી હશે, યહૂદી હશે, ધર્મના લોકો તો હશે. એમાંથી ઘણા એવા પણ હશે કે જે કોઠા સૂજવાળા હશે, જમ્મુ કાશ્મીરના રાજકીય રીતે ખૂબ જાણકાર વ્યક્તિ હશે, લોકો માટે કામ કરવા કટિબદ્ધ હશે, પણ તેમ છતાં અન્ય ધર્મના લોકોને તક જ નહોતી મળતી કે ત્યાં મુખ્યમંત્રી બની શકે. કેમ કે લખી નાખ્યું તો માત્ર મુસલમાનો હોય એ જ મુખ્યમંત્રી બનશે. હવે ત્યાં તક જ ન મળતી હોય તો પછી સ્ટેટસ મુખ્યમંત્રીનું કેમ મળી શકે? તમારે દરજ્જો દેવો હોય તો એના માટે પહેલી કન્ડિશન છે કે તમે એને પહેલા તક તો આપો. ભારત દેશની અંદર 80% વસ્તી હિન્દુઓની હોવા છતાં જે સર્વોચ્ચ પદ રહેલું છે રાષ્ટ્રપતિનું, માં 4-4 વખત મુસલમાન રાષ્ટ્રપતિ આપણે આપ્યા છે. સૌથી પહેલા ડોક્ટર ઝાકિર હુસેન, ત્યાર પછી મોહમ્મદ હિદાયતુલ્લાહ, ફકરુદ્દીન અલી અહેમદ, અને સૌથી વધારે લોકપ્રિય બનેલા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. શીખ વ્યક્તિઓ તો બહુ ઓછા છે ભારતની અંદર, તેમ છતાં જ્ઞાની જેલસિંહને શીખ રાષ્ટ્રપતિ બનાવ્યા હતા. ત્યાર પછી શીખ વસ્તી એકદમ ઓછી હોવા છતાં ડોક્ટર મનમોહન સિંહ દેશમાં 2 વખત વડાપ્રધાન બન્યા. ભારતની અંદર જ્યારે કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટ દેવાની હશે, તક દેવાની હશે, તો ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ વગેરે જોવામાં નહીં આવે. તમામ વ્યક્તિઓને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી અને એક સમાન દરજ્જો આપવામાં આવશે. તો 2 પ્રકારની અહીંયા તક અને દરજ્જાની સમાનતાની વાત કરવામાં આવી છે. ત્યાર પછી ભારત દેશ આટલો વિશાળ દેશ રહેલો છે, અલગ અલગ 28 રાજ્યના 8 કેન્દ્રશાસિત પ્રદેશ છે. અલગ અલગ રાજ્યમાં જઈએ તો તેનું કલ્ચર ને પરંપરા, લોકો ને લહેકો ને આંત ને વગેરે અલગ પડે છે, તેમ છતાં દેશ એક થઈને અત્યાર સુધી રહેલો છે. એ મહાન ઘટના છે. આ દેશ એક થઈને રહી શકે, અખંડ થઈને રહી શકે, એના માટે થઈ અને બંધુતાની ભાવના વિકસાવવાનો સંકલ્પ કરવાની વાત કરે છે. તો એ બંધુતાની ભાવના, ભાઈચારો, ફ્રેટર્નિટી જેને આપણે કહી શકીએ, પાઠ્યપુસ્તકમાં પ્રતિજ્ઞા પત્રમાં લખતા ને કે અમે બધા ભારતીયો ભાઈ અને બહેન છીએ, તે ભાઈચારો કેળવવાનો છે. કે સામેવાળો વ્યક્તિ બિહારી છે નહીં જોવાનું, સામેવાળો વ્યક્તિ મદ્રાસી છે નહીં જોવાનું, સામેવાળો વ્યક્તિ ટ્રાન્સજેન્ડર છે નહીં જોવાનું, સામેવાળો વ્યક્તિ પ્રત્યે ભાઈચારો રાખવાનો, એને જયારે મદદ કરવાની ભાવના આવે ત્યારે. તો જયારે જાતિ જ્ઞાતિના નામે દેશની અંદર હુલ્લડ ને કોમી રમખાણ ફાટી નીકળે ધર્મના નામે, તો એ નહીં કરવાનું, ભાઈચારો રાખવાનો છે, એકબીજાને નુકસાન નથી કરવાનું. તો એના માટે એકતા અને અખંડિતતા સુદૃઢ થાય તેના માટે સમાન બંધુત્વની ભાવના વિકસાવવાનો સંકલ્પ કરીને તારીખ 26 નવેમ્બર 1949 ના દિવસે આથી આ બંધારણને સ્વીકારી અધિનિયમિત કરી અમારી જાતને બંધારણ સભા સમક્ષ સમર્પિત કરીએ છીએ. આ સવાલ કેટલી વાર પરીક્ષામાં પૂછાઈ ગયો કે આ મુખમાં કઈ તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો? 26 નવેમ્બર 1949. યાદ રાખજો કે ભારતીય બંધારણની અંદર આમુખ લખવામાં આવ્યું છે 22 જાન્યુઆરી 1950 ના દિવસે, પણ બંધારણનો સ્વીકાર આ તારીખ થયેલો હતો, એટલે આ તારીખ આમાં લખવામાં આવેલી છે. બીજી એક બાબત એ રહેલી છે કે અહીંયા આગળ જે અમુક પ્રકારના શબ્દ છે, જેમ કે એક સમાજવાદી શબ્દ,
एक बिन सांप्रदायिकता शब्द अने एक अखंडितता शब्द आ त्रण शब्द मूल बंधारण अंदर नहोता मतलब के जारे आमुख ने लखवामां आव्युं त्यारे त्रण शब्द लखायेला नहोता एने आगळ जता एड करवामां आव्या आगळ जता उमेरवामां आव्या याद राखवानुं के भारतीय बंधारणमां जारे कोई वस्तु काढवी होय अथवा नवी कोई वस्तु लखवी होय अथवा लखेली वस्तुमां फेरफार करवो होय तो एना माटे करवुं पड़े बंधारणीय सुधारो અને બંધારણીય સુધારો કરી 42 નંબરનો સુધારો કરી અને કયા વર્ષે 1976 માં જેને આપણે લઘુ બંધારણ તરીકે ઓળખીએ છીએ અને આ જે બંધારણીય સુધારો છે 42 નંબરનો સુધારો એ ઇન્દિરા ગાંધીના સમયમાં થયેલો હતો 42 નંબરનો સુધારો આપણે જ્યાં સુધી બંધારણ ભણશું ત્યાં સુધી લગાટ આપણે એવા કરશે એટલો લાંબો લચક સુધારો હતો કે એને લઘુ બંધારણ મિની કોન્સ્ટિટ્યુશન કહી દેવામાં આવ્યું સવર્ણસેની અધ્યક્ષતામાં એક સમિતિ રચાયેલી હતી સમિતિની ભલામણના આધારે આ સુધારો કરવામાં આવેલો હતો તો 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા ત્રણ શબ્દો મિત્રો ભારતીય બંધારણમાં એડ કરવામાં આવ્યા સમાજવાદી બિન સાંપ્રદાયિકતા અને અખંડિતતા તો આ આપણે આમુખનો અભ્યાસ કર્યો હવે એક સવાલ રહેલો હોય છે કે શું આમુખ એ બંધારણનો ભાગ ગણાય કે ન ગણાય અલગ અલગ પ્રકારના કેસીસનો એમાં અભ્યાસ આવે છે બેરુબાડી કેસ હોય સજ્જન સિંઘ વર્સિસ રાજસ્થાન કેસ હોય ગોલકનાથ વર્સિસ પંજાબ રાજ્ય કેસ હોય કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય કેસ હોય અલગ અલગ પ્રકારના કેસનો અભ્યાસ આવે જે અત્યારે આપણે ભણવા જરૂરી નથી જ્યારે બંધારણનો મૂળભૂત ઢાંચો આપણે ભણશું ફંડામેન્ટલ પાર્ટસ ઓફ કોન્સ્ટિટ્યુશન જ્યારે આપણે ભણશું તો એ સમય આપણે ચોક્કસ અભ્યાસમાં લેશું જો કે એ 1-2 જીપીએસસી 1-2 નો ટોપિક છે ક્લાસ 3માં તમે કદાચ ન ભણો તો ચાલે પણ તેમ છતાં ઘણા વિદ્યાર્થીઓની અપેક્ષા હોય કે કેશવાનંદ કેસ સમજાવો ગોલકનાથ કેસ સમજાવો સરસ મજાની બાબતો છે જો કે જે તે સમયે મેં યુટ્યુબની અંદર બહુ ટાઈમ પહેલા ઘણો સમય થઈ ગયો ત્યારે હું એકદમ બાબલા જેવો દેખાતો તો એ સમયે મેં એક વિડીયો લીધેલો છે બંધારણનો મૂળભૂત ઢાંચો એમાં અલગ અલગ પ્રકારના કેસીસ સમજાવ્યા છે તો જો એવું હશે તો એની લિંક આ લેક્ચરના ડિસ્ક્રિપ્શનમાં હું મુકાવી દઈશ તો એમાંથી તમે જોઈ લેશો તો ચાલશે બંધારણનો મૂળભૂત ઢાંચો છે જેમાં લખવામાં આવ્યું છે કે આમુખ એ બંધારણનો ભાગ રહેશે કે નહીં રહે વગેરે જેની ચર્ચા કરેલી છે તો 1-2 નો ટોપિક રહેલો છે તો આ આમુખનો આપણે અભ્યાસ કર્યો ખૂબ જ અગત્યનો ટોપિક છે તમે સારી સરસ રીતે એને વાંચજો એને સમજજો બીજી એક બાબત એ છે કે આખું આમુખ તમે પાકું નહીં કરો તો ચાલશે કેમ કે પરીક્ષામાં પૂછાતો નથી કે નીચેનામાંથી આમુખ ક્યુ રહેલું છે સાથે આ પ્રકારના જે વિડીયો હોય મિત્રો એને થોડા લાઇક તો કરો જેટલા તમે વિડીયો જોતા હોવ છો એ બધા લાઇક નથી કરતા આવી શું માનસિકતા યાર પોઝિટિવ થોડા રહ્યો એકમાત્ર તમારે થંબ પ્રેસ કરવાનું છે એમાં ક્યાં પૈસા છે તો લાઇક કરો શેર કરો અને સાથે અમારી અમારી ચેનલની સાથે જોડાઈ રહેજો સરસ મજાના લેક્ચર મળતા હોય એનાથી વિશેષ શું જોઈએ આપણે અત્યારે એક નાનકડી જાહેરાત સાથે કરી દઉં કે ગાંધીનગર એકેડેમી ખાતે એક પીએસઆઈની બેચ શરૂ થઈ રહી છે એક જનરલ બેચ શરૂ થઈ રહી છે બંને 11 મેના દિવસે શરૂ થઈ રહી છે અને અમારા વહાલા ભાવનગર ખાતે પણ એક બેચ શરૂ થઈ રહી છે 11 તારીખે જ છે સાંજે 6-8 નો સમય છે પીએસઆઈ છે એનો સમય બપોરે 1-3 નો છે અને જનરલ બેચ છે એનો સમય સવારે 8-10 નો રહેલો છે તો જે ઇન્ટરેસ્ટેડ વિદ્યાર્થીઓ હોય રસ ધરાવતા વિદ્યાર્થીઓ હોય એમણે એકેડેમીની મુલાકાત લેવી સરસ રીતે ડિટેલમાં તમામ બેચ વિશે માહિતી લેવી અને ત્યાર પછી ડેમો લેક્ચર સરસ રીતે ભરવા અને યોગ્ય લાગે તો તમે આગળ જોડાઈ શકો તો વધુ આ પ્રકારના લેક્ચર સાથે આપણે મળીએ છીએ સારા સરસ મજાનો ફીડબેક અમને આપો લેક્ચર કેમ લાગે છે એ પણ અમને જણાવો અને આ સમગ્ર જે સિરીઝ ચાલે છે એને સરસ રીતે તમે પ્રતિસાદ આપો આ પ્રકારે આપણે કામ કરવું છે તમારા હિતમાં કામ કરવું છે અને આગામી સમયમાં તમને ખૂબ સારું ઉપયોગી થાય એ પ્રકારે કન્ટેન્ટ દેવું છે સાથે આવતા લેક્ચરની અંદર આપણે રાષ્ટ્રીય પ્રતિકો ભણશું સાથે ભાગ નંબર 1 સંઘ અને તેનું ક્ષેત્ર છે એને સ્ટાર્ટ કરશું ફરી પાછા આપણે મિત્રો મળીએ છીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ વેરી મચ